हेलो फ्रेंड्स, वेलकम। હું આપનો મિત્ર અભિજીત સિંહ ઝાલા આપ સર્વેને આવકારું છું। આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કોઈ પોલીસ પરેડમાં ગયા હોય કે કોઈ પોલીસ સ્ટેશનમાં ગયા હોય કે કોઈ પોલીસ સાથે સંકળાયેલી કચેરીમાં ગયા હોય તો ત્યાં જે પોલીસનું વલણ જે છે એ વલણ આપણે જોતા હોઈએ છીએ। एकदम खुमारी थी भरेलू है, आम जोईने ख्याल पड़े कि साहेब आ आपड़ा देश नो पोलिस छे जे भारत नी रक्षा अर्थे पोतानु जीवन जे छे ई जीवन समर्पित करवा जई रह्यो छे, राइट। मतलब के घणी बधी अलग 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 परीक्षाओ छे पण एने एक ज रंग पसंद कर्यो छे अने ए रंग छे रंग खाखी। कयो रंग छे? रंग खाखी। तो एवा बधा ज खाखी ना खुमारदारो ने હું આવકારું છું। આજના સેશનમાં આપણે ખાસ તો એટલું જોવું છે કે સાહેબજી આ પરીક્ષા પાસ કરવી છે તો એ પરીક્ષા પાસ કરવા પાછળ કેટલી મહેનત લાગશે, આ પરીક્ષા આપણે પાસ કરવી છે તો પરીક્ષા કઈ રીતના થશે। તમે કદાચ જો એને સપનું જોઈ રહ્યા હોય, ડ્રીમ જોબ તરીકે એને લઈ રહ્યા હોય, રાઈટ, તો ખાસ યાદ રાખજો આજનો સેશન તમારા માટે ખૂબ મહત્વનો બનવાનો છે। મારું નામ અભિજીત સિંહ ઝાલા છે। છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ સંસ્થાઓમાં ભણાવવાનો અનુભવ ધરાવું છું અને તમે જોઈ શકો છો કે ઘરે અમારા બેનબા જે છે એ રડી પણ રહ્યા છે અને અહીં આવું છે। ચલો ઓકે ઓકે, ચલો અહીંયા એક પીપીટી જે છે એ પીપીટી અત્યારે અપલોડ થઈ ગઈ છે, રાઈટ। આ પીડીએફ જે છે એ પીડીએફ અહીંયા અપલોડ થઈ ગઈ છે। બસ આજનો સેશન છેલ્લે સુધી રહ્યો તમને 100% એક ચોક્કસ માર્ગદર્શન મળશે કે પરીક્ષા છે, પરીક્ષાને પાસ કરવી હોય તો કઈ રીતના કરવી। હવે કદાચ વિચારો અહીં ખાખી કલરનો કલર લગાડી દીધો હોય તો આ ખાખી વર્દી જામે કે ન જામે? જામે સાહેબો, કદાચ એક જ વર્દી એવી હશે, એક જ કલર એવો હશે કે જેને આપણે પહેરવાના લાડ કોટ કરી રહ્યા હોય, રાઈટ। બહેનોની જેમ વાત કરીએ કે બહેનોએ લગભગ બહેનોએ પાટણનું પટોળું પહેરવાના કોડ કરેલા હોય અથવા તો એ પાટણનું પટોળું જે છે પોતાના પર કેવું લાગશે એવું કદાચ ન પહેર્યું હોય છતાંય તે એને વિચારી લીધું હોય, રાઈટ, કે કદાચ આવું લાગશે હું જ્યારે મેરેજ કરીશ ત્યારે હું પહેરીશ, બાંધણી છે ગુજરાતી બાંધણી, રાઈટ। એવી જ રીતના પુરુષની વાત કરવામાં આવે, મહિલાઓની પણ વાત કરવામાં આવે, એક અનેરો રંગ છે જે રંગને આપણે ખાખીના નામે ઓળખીએ છીએ। તો આજે આ ખાખીના ખુમારદારો જે છે એને મારે થોડુંક સમજાવવું છે સાહેબ, કઈ રીતના આપણે પરીક્ષા પાસ કરી શકાય। ભૂતકાળમાં મેં પરીક્ષા આપી ચૂકેલો છું, આ પરીક્ષાથી હું ખૂબ નજીક છું અને એક સમયે મારી આ ડ્રીમ જોબ હતી। હું સપના સેવી રહ્યો હતો કે ભાઈ મારે પોલીસ કોન્સ્ટેબલ નહીં, મારે પીએસઆઈ બનવું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવું છે, રાઈટ। સજી પીએસઆઈ એક્ઝામમાં ફિમેલ માટે હાઈટ કેટલી હોય છે? જો પહેલા તો એક વાત જોઈએ શોભા, તો તમને કદાચ એ ન ખ્યાલ હોય તો ખૂબ ખરાબ કહેવાય, પહેલા તમારે એનું નોટિફિકેશન તમારે જોવાનું છે। અહીંયા હું તમને એમ નથી કહેવાનું તમારી ચેસ્ટ કેટલી થવી જોઈએ, તમારી હાઈટ કેટલી થવી જોઈએ, નહીં, એ જોઈ લીજો। જો થાય છે આમાં ફીટ બેસો છો બરાબર ને, પછી પછીની જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ તમને હું આજે સમજાવવા માંગુ છું, ઓકે। અનએકેડમીના પ્લેટફોર્મથી હું આપને મળું છું અને અલગ અલગ જગ્યાએ હું તમને મારી પાસે જેટલું છે એટલો પીરસવાનો પ્રયત્ન કરું છું। કદાચ તમે રેગ્યુલર આવતા હશો 2 વાગ્યાના લેક્ચરમાં તો આપને ખ્યાલ હશે, કદાચ નથી આવી રહ્યા તો 2 વાગ્યે બપોરના 2 કલાકે હું સ્પેશિયલ ક્લાસમાં એકદમ ફ્રી જીએસએસએસબી માં પૂછાયેલા 2017 થી લઈ અને અત્યાર સુધીના પેપર જે છે એ પેપરનું વિશ્લેષણ કરી રહ્યા છે, જેમાં આ બધા જ પેપર જે છે એ પેપરનું વિશ્લેષણ આપણે કરી નાખ્યું છે। અત્યારે આપણે ગણિત ચાલુ છે, રીઝનિંગ પણ કરી નાખ્યું છે, બાકીના જે પેજ છે એને આપણે કરીશું। પોલીસ કોન્સ્ટેબલ હોય તોય ભલે કે પીએસઆઈ હોય તોય ભલે, બહુ મહત્વનો એક સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટને આપણે ઓળખીએ છીએ કમ્પ્યુટરના નામે અને આ કમ્પ્યુટર પણ પેજ વાઇઝ તમને કરાવું છું। આજે ફરી એક વખત આપણે 10 વાગે મળવાના છીએ, આપણા રાબેતા મુજબ જે ભણી રહ્યા છીએ એ માટે તો મળી જ રહ્યા છીએ આપણે, રાઈટ, કેટલા વાગે? રાત્રિના 10 કલાકે, આ યાદ રાખવાનું છે, ઓકે। હું તમને યુટ્યુબમાં ભણું છું ત્યાં તમને સંપૂર્ણ ગુજરાતનું જિયોગ્રાફી મેં તમને ફ્રી ભણાવ્યું છે। છેલ્લે તમે કદાચ જોયું હશે કે છેલ્લે 2 દિવસમાં મેં તમને 3 વિડીયો આપ્યા કે જેમાં મેં તમને 8 કલાક મારી પાસે જે છે પીરસવાનો પ્રયત્ન કર્યો અને આ 8 કલાક જે છે એ 8 કલાકના વિડીયોને લોકોએ ખૂબ નિહાળ્યો છે અને અંદાજિત આપણે કહીએ
तो 15,000 करता वधु व्यू जे छे वधु व्यू थई गया छे अने आई एम डैम श्योर हूँ मारा कंटेंट ऊपर थी मारा पर मने विश्वास छे खातरी आपू छु आप सर्वे ने के जे जियोग्राफी मैं तमने कराई छे साहेब ए जियोग्राफी तमने तमाम परीक्षाओं में काम लागवानी छे तमाम परीक्षाओं में काम लागवानी छे आज एक सांजे एक तमारो माटे एक नानकड़ी सरप्राइज पण छे राइट અને દર મહિનાના એન્ડમાં હું કંઈક નાનકડી સરપ્રાઇઝ દેતો હોઉં છું એ સરપ્રાઇઝ આજે રાતના 10 કલાકે હશે સંપૂર્ણ વિજ્ઞાન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સંપૂર્ણ વિજ્ઞાન જે છે વિજ્ઞાન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આના માટે એક ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ છે 2000 સ્ટુડન્ટ્સનો ક્યારે રાત્રિના 10 કલાકે મળશે 10 થી 12 વાગ્યા સુધી 2 કલાક મળવાના છીએ તમારે તમારે એ 2000 સ્ટુડન્ટ્સ કરવાના છે આ કરવાથી તમને શું મળશે તમને જીઓગ્રાફી ફ્રીમાં મળશે અને એ જીઓગ્રાફી કઈ ઇન્ડિયન જીઓગ્રાફી ફ્રીમાં મળશે બસ મેં તમને કીધું હતું 10,000 વ્યૂ તમારથી ન થયા એટલે વન્સ અગેન એક નાનકડો બીજો પાછો એક પ્રયાસ અને બીજી એક સ્કીમ કયો તો સ્કીમ જે કયો એ રાઈટ સ્કીમ શબ્દ લોકો એ ખોટો કરી નાખ્યો સ્કીમ આપે છે એટલે કઈક અલગ કરી નાખ્યું છે રાઈટ ચલો તો એક મસ્ત એવી ટીમ છે આ ટીમ પાસે તમે ભણી શકો છો અને આ ટીમમાં વધારો થઈ રહ્યો છે એક ફેકલ્ટી આવી ગયા છે હજી બે ફેકલ્ટી આવી રહ્યા છે તમામ જો કદાચ વિષયોનું વિશ્લેષણ સાથે તમારે જ્ઞાન લેવું હોય તો તમારે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન પરચેસ કરવું જોઈએ હું તમને એમ કહું છું 24 મહિનાનું સબસ્ક્રિપ્શન 350 રૂપિયા પર મંથ પડે 8,400 માં પડે આ સારું છે બધું એજે 10 કોડ યુઝ કરો 10% ડિસ્કાઉન્ટ મળવાનું છે તમને કોઈ પણ કોડ યુઝ કરો 10% ડિસ્કાઉન્ટ મળે પણ મારો કોડ યુઝ કરો તો તમે વર્ડથી કહી શકો તમારે કોઈ પણ કામ હોય તમે મારી પાસે આવી શકો તમે મને કહી શકો કે સાહેબજી હું પીએસઆઈની તૈયારી કરું છું મેં તમારા નામથી કોડ લીધો છે તો મને ગાઈડન્સ આપો રાઈટ ગાઈડન્સ તમામને આપીશ પરંતુ યાદ રાખજો ગાઈડન્સ જે છે એ ગાઈડન્સ તમારે પ્લસમાં જોઈ છે તો તમારે મારો કોડ યુઝ કરવો જોઈએ બાકી તમને ઠીક લાગે એ સાહેબનો કોડ યુઝ કરો બધા ફેકલ્ટી સારા જ હોય છે રાઈટ તો જો તમે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો છો તમારી ક્રેડિટ એ વાપરી નાખો છો તો 6,800 સુધીમાં તમારું સબસ્ક્રિપ્શન પડે અને બિલીવ મી ફ્રેન્ડ્સ આ 6,800 જે છે એ 6,800 પર ડે 9 રૂપિયા કરતા ઓછું થયું હવે આટલું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે તમે ન કરી શકો તો તમારે જોવાનું છે નથી કરી શકતા તો પુસ્તકોને મિત્ર બનાવો સારા પુસ્તકોને વાંચો એમાં પણ પાસ થઈ શકે રાઈટ તો હવે આપણે આજના ક્રાઇટેરિયાની શરૂઆત કરીએ એની પહેલા હું તમારી 2 મિનિટ માંગું છું તમે આ 2 મિનિટ આપવા તૈયાર છો તો પાછળની 60 મિનિટ હું આપવા તૈયાર છું તમારી લાસ્ટ 2 મિનિટ માંગુ છું અને આ 2 મિનિટ તમારી એ છે કે તમારે બધાએ આ લિંક છે એ લિંકને હજી શેર કરી દેવાની છે 2 જ મિનિટનો સમય આપું છું 2 મિનિટ પછી આપણે આપણા સેશનની શરૂઆત કરી દઈશું પછી લોકો અંદર એન્ટર થાય ને જાય ને સમજાઈ ગયું તો થોડીક તકલીફ થાય એની કરતા જેટલા પણ છોકરાઓ છો દિલ ઉપર હાથ રાખી અને શેર કરજો એવું એક નાના સાહેબ ને ક્યાં દેખાવાનું છે બરાબર કારણ કે વળીન બધું ત્યાં જ આવે ને ઓકે ચલો જલ્દીથી શેર કરવા માંડો મેક્સિમમ સુધી પહોંચાડો જે છોકરાઓ જોડાય છે પીએસઆઈ એટલે કે ખાખીની તૈયારી કરી રહ્યા છો તો હું તમને એમ નથી કહેતો મારા બધા લેક્ચરમાં આવો આ લેક્ચર અંત સુધી નિહાળો તમે એટલે 100% તમને કયા માર્ગે આગળ વધવું એ ખબર પડશે શિક્ષક છે ને તમને પાસ ન કરાઈ જાય પણ શિક્ષક તમને એક માર્ગ ચીંધી જાય શિક્ષક જે છે શિક્ષક તમને દેખાડી જાય કઈ રીતના પાસ થવાય રાઈટ આ અમારું કામ છે એની પાછળ મહેનત કરવી એ તમારું કામ છે બરાબર આ ફિક્સ યાદ રાખજો મહેનત તમારે કરવાની છે અમે માત્ર ને માત્ર તમે ગાઈડન્સ કરી શકીએ ગાઈડન્સ આપી શકીએ માર્ગદર્શન આપી શકીએ અને આજે આ સેમિનાર જે ગોઠવ્યો છે આ માત્ર અને માત્ર માર્ગદર્શન માટે ગોઠવાયેલો છે રાઈટ ચલો તો હવે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ છીએ પહેલા તો જો ગુજરાત પોલીસ જે છે એ પોલીસ દબાણમાં તંત્રમાં 25% કરતા વધારે જગ્યાઓ ખાલી આ પત્ર તમે ઘણી વાર જોયો હશે અત્યારે જે હું પીરસી રહ્યો છું થોડું જૂનું પણ છે રાઈટ તમે જોઈ રહ્યા છો કે દિન બ દિન દાડે દિવસે ક્રાઇમ રેટ જે છે એમાં વધારો થઈ રહ્યો છે ગુનેગારો જે છે એ ગુનેગારો એવા કરતૂતો કરે છે એવા ગુનાઓ કરે છે એમાં એટલી માસ્ટરી એ લોકોની છે કે એ ઉકેલાતા નથી અને એ ગુના ઉકેલાતા નથી ન્યાયમાં વિલંબ થાય છે નાની પાછળનું મુખ્ય કારણ જે છે એ 25% જેટલી જે જગ્યા છે એ જગ્યાઓ ખાલી પડી છે એટલા માટે અને હવે આ જ જગ્યાઓ જે છે એ જગ્યાઓ ગુજરાત સરકાર ભરવા જઈ રહી છે ફરી એક વખત કહું છું તમે એમનો કહેતા સાહેબ ક્યારે આવવાની છે પણ આવવાની છે ફિક્સ છે હું તમને એમ નહીં કહું ના માર્ચમાં આવશે હું તમને એમ નહીં કહું ફેબ્રુઆરીમાં આવશે હું તમને એમ કહું છું કે આવશે ફિક્સ છે આટલું ફાઇનલ છે રાઈટ તમારે તૈયારી રાખવાની છે આજે હું તમને આખી સ્ટ્રેટેજી આપવાનો છું કઈ રીતના આપણે સ્ટાર્ટ કરવાની છે
જો કદાચ આપણે જોઈએ તો બિન હથિયારી જે છે એ બિન હથિયારીમાં મંજૂર થયેલી જગ્યાઓ ખાલી જગ્યાઓ કેટલી છે એ જગ્યાઓ જોઈને એનો કુલ સરવાળો તમે જોવો ને તો જો અહીંયા જોઈ શકો તમે 84,549 ભરાયેલી જગ્યા જે છે એ છે 62,946 અને કુલ ખાલી જગ્યા છે એ 22,103 જગ્યા છે। આપણે એવું વિચારીએ કે સાહેબ પીએસઆઈ અને એએસઆઈ જે છે એની ભરતી આવશે અને સાથે સાથે કોન્સ્ટેબલની ભરતી આવશે અને આ ભરતી જે છે ને 1,000 પીએસઆઈ એએસઆઈ અને 7,000 થી 8,000 કે 12,000 કે 10,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી શકે। સરકારને કદાચ બીજા તબક્કામાં ફરી એક્ઝામ લેવી હોય, આ એક જ ભરતી એવી છે કે જેમાં સરકાર થોડીક ઝડપી રાખી શકે, આ એક જ ભરતી એવી છે જેમાં હકીકતમાં સરકારને જરૂર છે। સમજાઈ ગયું? કદાચ એ બિન સચિવાલય ક્લર્કને નહીં ભરે ને તો સરકારને થોડોક ટાઈમ સુધી ચાલશે, પણ જો એક કોન્સ્ટેબલને નહીં ભરે, એક ખાકીના કુમારદારને નહીં ભરે તો નહીં ચાલે। એનું કારણ છે, એનું કારણ એ છે કે દર વર્ષે તમને અને મને ખ્યાલ છે કે ઘણા લોકો રિટાયર થતા છે, રાઈટ? અને એ રિટાયર થાય છે એની જગ્યાઓ જે છે એ જગ્યાઓ પણ ખાલી રહેતી હોય છે। આજે આપણે જોઈએ છીએ કે કોન્સ્ટેબલની તૈયારી કરતા લોકો જે છે એ પીએસઆઈ સુધી પહોંચી ગયા હોય છે, તો હવે જ્યારે એ કોન્સ્ટેબલ હતો ત્યારે એક આ જગ્યા હતી એ જગ્યા અત્યારે ખાલી પડી છે। ખાસ કરીને એસઆરપીમાં ખૂબ બધું આ જોવા મળે છે કે જે છોકરો ઓછા મેરિટથી એસઆરપીમાં પાસ થયો છે બીજી ભરતી આવે એટલે એ જ એસઆરપી વાળો તમને અનામમાં જોવા મળશે। આ એની અંદર રહેલી એક ભૂખ પણ છે, એક એવી ભૂખ એમાં રહેલી છે કે સાહેબ તોડી નાખવાનું છે, આ વખતે આવા તો દો। રનિંગ એવું કરે છે, એ મહેનત એવી કરે છે ને એ મહેનતના અંતે પાસ થાય છે। આ તમે આ સેશનને મોટિવેશન ગણો તોય ભલે અને આ જ સેશનને તમે માર્ગદર્શન સેશન ગણો તોય ભલે, બધું એક છે, રાઈટ? તમને ખ્યાલ છે કે બિન હથિયારી હોય, હથિયારી હોય ઇન્ટેલિજન્ટ ઓફિસર, બરાબર? ત્યારબાદ બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય અને આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર। આવી રીતના અલગ અલગ જગ્યાઓ જે છે એ જગ્યાઓ ખાલી પડેલી છે। લઘુત્તમ વય મર્યાદા જે છે એ 21ની હોય છે, મહત્તમ જે છે એ 35 હોય છે। પછી તમને ખ્યાલ છે કે કેટેગરી વાઇઝ જે એ થોડું ઘણું આગુ પાછું હોય છે, એ તમારે જોઈ લેવાનું છે। હવે આમાં કઈ રીતના છે શું નહીં એ જોઈએ આપણે, રાઈટ? સૌથી પહેલા એવું કહેવાય છે કે સાહેબ આ ભરતી જે છે એ ભરતીમાં રનિંગ પહેલા આવશે। શું આવશે? રનિંગ પહેલા આવશે। હવે જો આ રનિંગ જે છે એ રનિંગ પહેલા આવવા જઈ રહ્યું છે, હવે આમાં આપણને એમ થાય સાહેબ રનિંગ પહેલા આવશે તો અમે રહી જઈશું, કઈ રીતના રહી જાઓ ભાઈ? રહી કઈ રીતના જાઓ તમે મને એમ કહો? એક ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 1,000ની ભરતી કરવાની છે પોલીસ પીએસઆઈ ની, સોરી, એ પીએસઆઈ ના 10 ગણા લેવાના છે। કેટલા ગણા લેવાના છે? 10 ગણા એ લોકોએ લીધા તો કેટલા થયા? 10,000, રાઈટ? અને સાહેબ એક વખત તમારા પર શંકા થવી જોઈએ જો તમે આ 10,000માં ન આવી શકો। આપણને એમ થાય સાહેબ કે રનિંગ તો હું 25માં પૂરું કરું તો મારો હક છે, આ વાત સાચી છે, તમારો હક છે। આનો મતલબ એવો થોડો થાય છે કે તમે દોડવાનું બંધ કરી દો, તમને એવું થોડુંક થાય છે કે ભાઈ દોડવાનું બંધ કરી દો બીજા પાસ થઈ જશે? નહીં, જે લોકો સારી તૈયારી કરે છે છોકરાઓને કહું કે તમારી પાસે હજી કદાચ 4 મહિના હોય, તમારી પાસે 5 મહિના હોય, તમે રનિંગ તમારું સારું કરો ને। આ એક જ ફિલ્ડ એવું છે કે જેમાં તમારી ચોક્કસ જે મહેનત છે એ દેખાશે। સમજાય? એનું કારણ તમને કહું, ઇતિહાસ છે ને, ઇતિહાસને તમે વાંચી જશો તો ઇતિહાસમાં તમે વાંચેલું હશે એમાંથી કદાચ ન પણ આવે। સમજાઈ ગયું? તમે જે વાંચેલું છે એ વાંચેલું છે એમાંથી ન પણ આવે, પણ આ એક જ એવું ફિલ્ડ છે કે જેમાં 100% તમે તૈયારી કરી છે ને એ જ આવવાનું છે, બરાબર? ઇતિહાસ જે છે, ઇતિહાસ છે, ભૂગોળ છે કે ગમે એ વિષય છે, એમાં શું હોય કે મેં જો પડતા હું વો એક્ઝામ મેં નહીં આતા, ઓર જો મેં નહીં પડતા હું વો એક્ઝામ મેં ડેફિનેટલી આતા, બરાબર? આવું થતું હોય, નોર્મલી આપણી સાથે આવું થતું હોય, જેને પિતૃ નડતા હોય ખાસ, રાઈટ? થોડા હળવા ફૂલવા પણ રહેજો, એટલા બધા પણ સિરિયસ નથી થવાનું, ઓકે? તો હું તમને એમ કહું છું કે તમારી પાસે એક તક છે અને એ તક કઈ છે? રનિંગની। રનિંગ એક એવો વિષય બની જશે તમારા માટે કે જે ચોક્કસ તમારી જગ્યાને ત્યાં ફિક્સ કરી નાખશે, સાહેબ ફિક્સ થઈ ગયો, હું ત્યાં આવી ગયો, બરાબર? હું ત્યાં ફિક્સ થઈ ગયો, મારું ત્યાં સ્થાન પાકું છે। હવે તમને સમજાવું, ઘણા છોકરા એમ કહે છે કે સાહેબ અમે માઇન્ડ 24 થી 25 ની વચ્ચે પૂરું કરીએ છીએ, તમારો કેમ વારો આવે? હું તમને એમ કહું છું કે તમારે 2 મિનિટ હજી ઘટાડી દેવાની, ન થાય 2 મિનિટ ન ઘટે, અને એમ કહો ન ઘટે તો વિચાર લેજો કે આગળ તમારથી કામ થઈ શકશે। એક ક્રિમિનલ દોડી રહ્યો છે, એની પાછળ તમારે એને ચેસ કરવાનો છે, એ ચેસ થઈ શકશે સાહેબ? હે? કે પછી એવું જ તે કરપ્શનના મગજમાં કરપ્શન ઘુસાડીને તમે આગળ વધી રહ્યા છો, સાહેબ ના ના
મારે તો ત્યાં પછી ટેબલ નીચેથી પૈસા જ લેવા છે, નહીં મેળા બિલીવ મી. કારણ કે આજની જનતા જે છે એ ખૂબ જ એક્ટિવ છે, તમે જુઓ છો, ગમે ત્યાં તમારું સ્પાઇંગ કરી નાખે, ગમે ત્યાં તમારા ઉપર કેમેરો મૂકી દેશે. સાહેબ માસ્ક કેમ નથી પહેર્યું? રાઈટ, પેલા એવું બનતું કે એક્સિડન્ટ થયું હોય ને તો ડ્રાઈવર ચેન્જ થઈ જતો, અત્યારે એક્સિડન્ટ થયું હોય ને એમ્બ્યુલન્સ પહોંચે ને એની પેલા વિડીયો ફેસબુકમાં પૂકી ગયો લાઈવ. રાઈટ, આ તમે જુઓ છો. પોલીસનું કામ ધીમે ધીમે જટિલ થતું જાય છે. એ પીએસઆઈ હોય તોય ભલે, કોન્સ્ટેબલ હોય તોય ભલે, એએસઆઈ હોય તોય ભલે. રસિકભાઈ તમારે 20માં પૂરું થાય છે તો મારા ભાઈ 20માં જ પૂરું કરજો, અને 20માં પૂરું કરી અને તમે તમારા જીકે ના જે ફેક્ટ્સ છે અથવા તો જીકે છે, જીકે ને સ્ટ્રોંગ બનાવજો. હવે તમને સમજાવું, જે છોકરો હોશિયાર છે એને શું ફાયદો થશે? રાઈટ, જો તમે એમ કહો છો કે સાહેબ 24-25માં માંડ અમે ખતમ કરતા, 24-25માં માંડ અમે ખતમ કરતા, હું તમને એમ કહું છું 2 મિનિટ હજી ઘટાડી દો, 22-23માં ખતમ કરતા થઈ જાઓ, 22-23 વચ્ચે ખતમ કરતા થઈ જાઓ. અને 22-23 વચ્ચે ખતમ કરતા જો તમે થઈ ગયા ને તો 99.99% હું તમને કહું છું કે તમે તમે પીટીમાં હશો. કેમાં હશો? પીટીમાં હશો, પ્રિલિમરી ટેસ્ટમાં તમે હશો. રાઈટ, ફરી એક વખત કહું છું, 156 હાઈટ હોય કે 152 હોય કે 153 હોય, એ તમારે જોઈ લેવાનું છે. અત્યારે તમારે માત્ર ને માત્ર હું જે કહું છું ને એ સાંભળવાનું છે. તમારી પાસે પરિપત્ર હોવો જોઈએ, તમારે એમાં જોઈ લેવું જોઈએ. હવે જો તમને કહું તમને શું ફાયદો થશે પીટીમાં તમે આવી ગયા, તમે એમ કહો છો સાહેબ જે લોકો માત્ર રનિંગ કરી શકે છે એ જ આવી જશે. રનિંગ કરી 20 મિનિટમાં પૂરું કરવા વાળા છે, ઘણા હોશિયાર પણ છે ને ઘણા એવા નથી, માત્ર શારીરિક રીતના સક્ષમ છે. તો સમજો એક વાતને કે જે શારીરિક રીતના સક્ષમ છે અહીંયા સુધી તો પહોંચી ગયા 20 મિનિટે, અને પછી એ તમારી ભેગું બેસશે કે એમાં પીટીમાં. હવે તમે મને કહો કે એ શારીરિક રીતના સક્ષમ છે, પરંતુ આપણે જોઈએ તો એમની પાસે એટલું જ્ઞાન નથી જેટલું તમારી પાસે છે, તમે એવું માનો છો. તો તમને કહો કે એમાં 10,000 એવા હશે, તો એ 10,000 માંથી આપણે ગણી લઈએ કે સાહેબ 10,000 માંથી 5,000 એવા હશે. 5,000 નહીં, આપણે 3,000-4,000 ની ગણતરી આલો. ચાલો હું તો એમ કહું છું 6,000 ની ગણતરી આલો. તો આ 4,000માં તમે છો કે નહીં? 4,000માં તમે છો કે નહીં? હા સાહેબ 4,000માં અમે છીએ. સાહેબ આ 4,000 વચ્ચે જ તમારે કોમ્પિટિશન થાય, અહીંયા તો તમારી કોમ્પિટિશન હાવ નહીવત થઈ ગયું. એ 6,000માંથી 100-200-500 છોકરા એવા હશે, 100 છોકરા એવા હશે, 500 છોકરા એવા હશે, ગણી લ્યો ને, કે જે પ્રિલિમ પાસ કરી શકશે, મેઇન્સમાં જઈ શકશે. રાઈટ, અને એટલે કહું છું કે જો તમે ખાખીને જ વરેલા છો, જો તમને ખાખી જ પસંદ છે, જો તમારે પીએસઆઈ જ થવું છે, રાઈટ, તમારે 24-25માં રનિંગ થાય છે સાહેબ, આમાં થોડુંક ચેન્જીસ કરી, થોડીક સારી એવી મહેનત કરી, અને આમાં સાહેબ તમે 22-23માં પૂરું કરતા થઈ જાઓ. એક વખત આ પૂરું કરતા થઈ ગયા ને તમે, એટલે લગભગ તમારી સીટ બાકી છે, જો તમે સારી મહેનત કરતા હશો, સારું તમારી થિયરી હશે તો. રાઈટ, બસ આ એક પોઈન્ટ, પોઈન્ટ નંબર એક. એટલે જો જે સારું દોડી શકે છે 20માં પૂરું કરી શકે છે, એના માટે પણ ફાયદો છે. જે 20માં નથી પૂરું કરી શકતો એને 23માં પૂરું કરવું પડશે. 23માં પૂરું કરો સાહેબ તમે. રાઈટ, ઘણા લોકો શું કે ખબર, ઘણા લોકો ના ના સાહેબ એ તો ઢગલો થઈ જાય ને કેટલા બધા આવે ને, હું એમ કહું છું 12 ઉપર નથી, આ 12 પાસ ઉપર નથી ને ભરતી. પીએસઆઈ ની ભરતી 12 પાસ ઉપર આવે કે ગ્રેજ્યુએશન ઉપર આવે? પહેલા મને આન્સર કરો. પીએસઆઈ ની ભરતી 12 પાસ ઉપર આવે કે ગ્રેજ્યુએશન ઉપર આવે? હવે બીજો પ્રશ્ન પૂછું, 12 પાસ ઉપર ભરતી આવે એમાં વધુ ફોર્મ ભરાય કે પછી ગ્રેજ્યુએશન ઉપર? સવાલ જ નથી સાહેબ. ગ્રેજ્યુએશન ઉપર હોય એમાં ઓછા હોય, 12 પાસ ઉપર હોય એમાં વધુ હોય. જેમ કે તલાટી છે તમે સાંભળ્યું હોય છે 12 લાખ ફોર્મ ભરાણા, કોન્સ્ટેબલ છે સાંભળ્યું હોય છે 13 લાખ ફોર્મ ભરાણા. જ્યારે આ જ આંકડો જે છે એ આંકડો લગભગ અડધો થઈ જશે જ્યારે તમે ગ્રેજ્યુએશન ઉપરની પરીક્ષા જોશો તો. કોમ્પિટિશન ટુઇટી જ છે ને. હવે ગ્રેજ્યુએશન કરી, જે લોકો ગ્રેજ્યુએશન કરી ચૂકેલા છે એ લોકોની કદાચ ઘણાની ઉંમર પણ થઈ હશે, ઘણા દોડી પણ નહીં શકતા હોય. રાઈટ, આપણે એક જ વસ્તુ ફિક્સ કરીને બેઠા છીએ કે સાહેબ ઓલા ટ્રેનિંગમાં બધા કોન્સ્ટેબલ છે, એ કોન્સ્ટેબલનું શું? તો એ કોન્સ્ટેબલ તમને ખબર છે કે એને પોતાનું ગ્રેજ્યુએશન ખતમ કર્યું છે? ઘણા અંડર ગ્રેજ્યુએટ હશે, ઘણા લોકો જે છે એ ગ્રેજ્યુએશન હજી નહીં થયા હોય, ગ્રેજ્યુએટ નહીં થયા હોય, એ લોકો પોતાની રીતના મહેનત કરતા હશે. રાઈટ, તો નેગેટિવિટીને દૂર કરી પોઝિટિવિટી તરફ આગળ વધો, થશે એ જોયું જશે. મહેનત કરશો તો પાસ થશો, અને કદાચ પાસ ન પણ થાવ તો આ છેલ્લી ભરતી તો નથી ને. ઘણા એમ કે મરણીયો પ્રયાસ કરી નાખવાનો છેલ્લી ભરતી છે, ના હું એમ કહું છું એવું નહીં. પ્રયત્ન સાહેબ 100% દેવાનો, ફિલ્ડ પર પણ અને જયારે પેપર પર જયારે લખાણ કરવાનું થાય ત્યારે પણ. યાદ રાખજો
100% પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એનો મતલબ એવો નથી કે આ પરીક્ષા પાસ થયા તો તમે રહી જશો આ પીએસઆઈ ની જ હું વાત કરી રહ્યો છું પીએસઆઈ માં મારે 62.25 માર્ક્સ જે છે એ હતા અને અમારું જનરલનું મેરિટ 62.50 હતું પોઈન્ટ 25 માર્ક્સે હું પીએસઆઈ જે છે એ પીએસઆઈ ફેલ થયો હતો આ પોઈન્ટ 25 એ નહીં સાહેબ હું 80-90 માર્ક્સ લઈ આવું ને એવો સ્ટુડન્ટ હતો અને હું લઈ આવું એવો જ હતો પણ ત્યારે માનસિક પરિસ્થિતિ ચેન્જ થઈને હું ન લાવી શકું મારા પ્રોબ્લેમ છે મારા મારો પ્રશ્ન છે રાઈટ પણ હવે વિચારો કે 0.25 માર્ક્સે હું રહી ગયો હતો અને પછી હું સીધે સીધો ઉપડ્યો હોત રેલવે સ્ટેશન કો બરાબર રેલની પટરી ગોતી અને મેં કંઈક કર્યું હોત તો આજે હું આટલા લોકોને ઇન્સ્પાયર ન કરી શક્યો જેટલાને હું આજે ઇન્સ્પાયર કરું છું સમજાય અને આજે લગભગ મને આટલા લોકો ન ઓળખતા હોત જેટલા મને આજે ઓળખે છે સાવ સાદો પ્રશ્ન પૂછું કે કોઈ એક પોલીસ સ્ટેશનનો પીએસઆઈ છે એ પીએસઆઈને વધુ ઓળખતા હશે કે મને વધુ ઓળખતા હશે લોકો કોઈ એક પીએસઆઈ છે એ પીએસઆઈને વધુ ઓળખતા હશે કે મને વધુ ઓળખતા હશે રાઈટ તો આ કહેવાનો અર્થ એ છે કે કદાચ પીએસઆઈ બની પણ ગયો તો પીએસઆઈમાં સીમિત થઈ જાય એનાથી આગળ ન વધી શકે રાઈટ મારો ગ્રાફ જે છે એ ગ્રાફ પણ કદાચ ડાઉન થાય પણ કહેવાનો અર્થ માત્ર ને માત્ર એક છે કે જિંદગી હંમેશા એવી ઓપોર્ચ્યુનિટી તમારી સામે લાવે છે કદાચ તમે હારો છો ને તો પાછું એ તમને ઊભી કરતા શીખવાડે છે તમને તોડતા શીખવાડે છે બસ માત્ર ને માત્ર એમાં ધ્યાન દેવાનું છે યાદ રાખજો અત્યારે જે તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું આ વિડીયો પાછળનો એક જ હેતુ છે કે 31 ડિસેમ્બર ના દિવસે મેં તમને મોટિવેશન આપ્યું હતું રાઈટ અને આજે ફરી એક વખત 31 જાન્યુઆરી છે ફરી એક વખત તમને મોટિવેટ કરવા છે કે એટલીસ્ટ એક મહિનો તમારો કપાઈ જાય પાછો 28 ફેબ્રુઆરી દિવસે પણ આમાં તમારી મહેનત જોઈએ મારી મહેનતની જરૂર નથી મહેનત માત્ર તમારી જોઈશે હું મહેનત કરું કે ન કરું હું મારી રીતના લડતો જ હોઉં છું મારી રીતના મારી મહેનતો ચાલુ જ હોય છે પણ આજે હું તમને જગાડવા આવ્યો છું એક ખૂબસૂરત એવું આઈસી એકેડમી છે ને આઈસી એકેડમી એના જે બેનરમાં આવેલા જે ટેગલાઈન હોય ને બધી ખૂબ સરસ હોય આજથી જ્યારે પીએસઆઈ ની પરીક્ષા કોન્સ્ટેબલ ની પરીક્ષા હતી ને એની પહેલા જે સેમિનાર હતા ને સેમિનારમાં એક બહુ મસ્ત એવું એક ટેગલાઈન આપી હતી જાગો છો તમે કર્મયોગી લાગો છો આવું કઈક હતું રાઈટ જગાડવા આવ્યા છીએ તમે જાગો છો મને તમે કર્મયોગી લાગો છો અને આમાં એવું જ છે હું તમને એમ કહું છું બધું મૂકો આપણે હું તમારા 6 મહિના માંગુ છું કેટલા મહિના માંગુ છું 6 મહિના માંગુ છું તમારે આ જ વાત જે છે તમારે ઘરે કરવાની છે પપ્પા મમ્મી હું તમારા 6 મહિના માંગુ છું દીકરી હોય તો એ ભલે દીકરો હોય તો એ ભલે આપણે 6 મહિનાની માંગણી કરવાની છે એમની પાસે મને 6 મહિના આપો છે 6 મહિના નહીવત કામ મને કોઈ કામ ન આપો હા મારી રીતના કામ કરાવીશ તમને મદદ પણ કરાવીશ કારણ કે નકરું વાંચવાથી આપણે 24 કલાક તો વાંચવાના નથી પણ આ 6 મહિના માત્ર તમે માંગી લીધા એની પાસે હવે શું થશે ખબર છે અહીંયા તમને દેખાશે આ બંનેના ચહેરાઓ યાદ આવશે આમની પાસે મેં 6 મહિના માંગ્યા છે મારે મહેનત કરવી પડશે સમજાય હરખ પદુડા થઈને આજે જઈને કહી દીધું મારે 6 મહિના જોઈશ આ 6 મહિના જે છે એ મારા લાઈફના એકદમ એકદમ ટોપ 6 મહિના બનવા જઈ રહ્યા છે સાહેબ 6 મહિના મહેનત કરો ને આ 6 મહિનામાં હું તમને કહું છું તમને ફળ મળે તમને પરિણામ મળે તમે મહેનત કરો તો રાઈટ તમે મહેનત નહીં કરો તો નહીં મળે તમારે મહેનત કરવાની છે મહેનત કરશો તો તમને ફળ મળવાનું છે અને એને એક યોગ્ય માર્ગદર્શનમાં એની જવાબદારી હું લઉં છું તમને હું સમજાવીશ કે કઈ રીતના આપણે આગળ વધવું રાઈટ હવે તમને બધું ખબર છે તમને બહુ સારી રીતના ખબર છે છતાં પણ તમને કહી દઉં કે જો કદાચ પ્રેક્ટિકલ પહેલા લેવાય જો કદાચ પ્રેક્ટિકલ પહેલા લેવાય તો પહેલા તમારી રનિંગ થાય તમે રનિંગમાં પાસ થશો તો તમારે પ્રિલિમ દેવામાં આવશે રાઈટ અને આ પ્રિલિમ જે છે એ પ્રિલિમમાં જનરલ ક્વેશ્ચન હશે હેને એટલે કે જનરલ નોલેજ જે છે એ જનરલ નોલેજના ક્વેશ્ચન્સ હશે આમાં તમારો કાયદો હશે નહીં જનરલ નોલેજના ક્વેશ્ચન્સ હશે ત્યાંથી આગળ જશો એટલે પછી તમારે મેઇન્સ એક્ઝામ આપવાની રહેશે કઈ એક્ઝામ આપવાની રહેશે મેઇન્સ એક્ઝામ આપવાની રહેશે કે જેમાં તમારે ગુજરાતી એટલે જ કહું છું કે અત્યારથી સારું કરવું જોઈએ વર્ણાત્મક નથી એ સારું છે ત્યારબાદ છે ઇંગ્લિશ અત્યારથી સારું કરવું જોઈએ હું તમને કહું છું ડેઇલી તમારે 10 વોકેબ તમારે ગોખવા જ જોઈએ હું તેમ કહું છું તમારે તમારો કાયદો કે જે તમારું શસ્ત્ર છે સાચું અને તમારું જીકે રાઈટ આ 4 ટોપિક છે જેની તમારે મેઇન્સ આપવાની છે પછી જેનું મેરિટ મોટું એ જલ્દીથી જે તે પ્લેસ પર આવી જશે તમે એમ કહો સાહેબ આ તો મને ખબર છે
પણ હવે તમને એની સ્ટ્રેટર્જી સમજાવવા માંગુ છું. પ્રેક્ટિકલ છે ને, પ્રેક્ટિકલ સ્ટ્રેટર્જી તમને નહીં સમજાવું. હા, જ્ઞાન ગુરુકુલ ઉપર આપણે વધુમાં વધુ બે થી ત્રણ દિવસમાં રાજકોટમાં એક કોચનું ખૂબ મોટું એવું નામ છે, અને એ છે જેપી જાડેજા સર. કોણ છે? જેપી જાડેજા સર. આ જેપી જાડેજા સર છે ને, એ પ્રેક્ટિકલ જ કરાવે છે, અને ઘણા છોકરાઓ જે છે, ઘણા છોકરાઓ કોન્સ્ટેબલ જેપી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં તૈયાર થયા છે. આ સાહેબને બે કે ત્રણ દિવસનો મને ટાઈમ આપો, હું લઈ આવીશ, અને એ પણ ફ્રી જ લઈ આવીશ, રાઈટ? એ પણ ફ્રી આવશે. હું તમને સાહેબને તમારી સામે મૂકી દઈશ, શું જોવું છે, શું હકીકતમાં ધ્યાન રાખવાનું છે, શું ધ્યાન નથી રાખવાનું, આ બધું સાહેબ કહે છે. રનિંગ કરવી છે તો રનિંગમાં શું ધ્યાન દેવું છે, ફિઝિકલ છે ફિઝિકલમાં આપણે હકીકતમાં શું કરવું જોઈએ, રનિંગ પહેલા રનિંગ પછી શું કરવું જોઈએ, રનિંગમાં જ્યારે આપણે રાઉન્ડ 12 ફરતી 12 જે 13 રાઉન્ડ આપણે ફરી રહ્યા છીએ, અને એ 13 રાઉન્ડ જે છે 13 રાઉન્ડમાં કયા રાઉન્ડ પર આપણે ખાસ ધ્યાન દેવું જોઈએ, ક્યાં આપણી માનસિકતા તૂટે છે, બધી ફિઝિકલ અને માનસિક જે બીમારીઓ જ્યારે આપણે ગ્રાઉન્ડમાં જઈને આવી જાય છે ને, એ બધી સાહેબ તમને સમજાવશે, રાઈટ? પાછો પ્રશ્ન થયો શક્તિભાઈ ગઢવીનો કે સાહેબ કે જીએસ નું પેપર જે છે એ 2 કલાકનું કર્યું તો આ જીપીએસસી લેવલનું થશે? તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, એવું નહીં બને. હું તમને સમજાવું. જો મારે પોલીસ ઇન્સ્પેક્ટર જોઈ છે, પીએસઆઈ જોઈ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મારે જોઈ છે. કેટલા જોઈ છે મારે? 500 જોઈ છે. કેટલા છોકરાઓ બેઠા છે? 5000 છોકરાઓ બેઠા છે. હવે કદાચ હું ટફ કરું તોય ભલે, અને સાદું કરું તોય ભલે. જો ટફ કરું તો મેરિટ નીચે અટકે, અને જો કદાચ સાદું કરું તો મેરિટ ઊંચું અટકે. આટલું કદ ને સમજાય? તો હવે જેવી રીતના ચાલતું આવે છે એવી જ રીતના ચાલશે, પણ હા, થોડુંક જે પ્રીવિયસ યર હતું એની કરતા ટફ બનશે. દાડે દિવસે તમને ખ્યાલ છે કે આઈક્યુ લોકોનો વધતો જાય છે. આપણે આમ જોઈએ તો 2004માં જે દિવેલી જીપીએસસી હોય કે 2006ની જે જીપીએસસી હોય, આ 6ની જીપીએસસી નું પેપર જોવો એટલે તમને એમ લાગે કોન્સ્ટેબલ નું પેપર છે, તમને મજા આવી જાય, તમને એમ થાય સાહેબ આ મારી વખતે હોત તો. પણ ત્યારે એવી તૈયારી કરવાવાળા લોકો નહોતા ને. આજે તમે જોવો છો દર ઘરે એક સરકારી ઓફિસર ની તૈયારી કરવાવાળો એવો મહત્વકાંક્ષી વર્ગ જે છે એ વર્ગ ત્યાં બેઠેલો છે, સમજાય? એટલે આમાં મૂકું એને. પણ હા, 100% આપણે લેવલની તૈયારી કરવી પડશે, આપણે સારા લેવલની તૈયારી કરવી પડશે. અને સારા લેવલની તૈયારી કરવા માથે કઈ ફૂમકા ન હોય છે, એની માથે ફૂમકા હોય નહીં. જો તમે ગુજરાતનો ઇતિહાસ વાંચો છો તો ગુજરાતના ઇતિહાસમાં વાઘેલા વંશ છે, તો એ વાઘેલા વંશના જેટલા ફેક્ટ તમારી પાસે છે તમારે લઈ લેવાના છે, રાઈટ? અને સાથે સાથે કંઈક તમને નવું જાણવા મળે છે, બે ગુણ લેવાનું છે, એક બે ટોપ, એક બે પોઈન્ટ તમારે એક્સ્ટ્રા મળે કદાચ, સમજાય છે? તમે કદાચ એમ કહો સાહેબ ભારતની ભૂગોળ ભણી રહ્યા છીએ, તો ભારતની ભૂગોળમાં તમે પેલા હિમાલય ભણતા ક્લાસ 3માં, તો ક્લાસ 3માં તમે પાસ યાદ ન રાખતા, પીએસઆઈ કરો છો, તમારે પાસ યાદ રાખી લેવાના છે કે નાથુલા ક્યાં છે, જેલપલા ક્યાં છે, નાકુલા ક્યાં છે, સિપકીલા ક્યાં છે, રોહતાંગલા ક્યાં છે, બાળાલાચલા ક્યાં છે, માનાલા ક્યાં છે, નીતિલા ક્યાં છે, લિપુલેખલા ક્યાં છે, ખારદુંગલા ક્યાં છે, રોહતાંગલા ક્યાં છે, આ બધા પાસ તમને ખબર હોવા જોઈએ. અને એ કઈ મોટી કઈ વાત તો છે, અને એક વખત જોવાનું છે, ક્રમમાં ગોઠવી નાખવાના છે અને જોઈ લેવાના છે, રાઈટ? હવે આપણે આવી જઈએ પહેલા તબક્કા પર, અને એને આપણે કહીએ છીએ પ્રિલિમરી ટેસ્ટ, રાઈટ? કે જેને આપણે પીટી કહીએ છીએ, તમારી પ્રાથમિક પરીક્ષા થશે. જો એ તમે પાસ કરતા હો પછી મુખ્ય પરીક્ષા રહેશે, અને મુખ્ય પરીક્ષામાં ગુજરાતી, ત્યારબાદ અંગ્રેજી, ત્યારબાદ સામાન્ય જ્ઞાન, અને છેલ્લું જે છે એ કાયદાકીય, કુલ અલગ અલગ જે વિષયો જે છે એ 4 વિષયો છે. ચારેય વિષયોનું 400 માર્ક્સનું જે ભારાંક જે છે ભારાંક જોવા મળશે, બરોબર? આમાં તમને આ બધા એક તમને ખ્યાલ છે કે ભારતનું બંધારણ છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ છે, ત્યારબાદ ઇન્ડિયન પિનલ કોડ છે, એવિડન્સ એક્ટ છે, ત્યારબાદ ગુજરાત પોલીસ એક્ટ છે, ગુજરાત પ્રોહિબિશન એક્ટ છે, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ છે, અનુસૂચિત જાતિ જનજાતિ છે, અને મોટર વાહન છે. મેં કાયદાની તૈયારી બહુ સારી એવી કરેલી છે એક સમય, એટલે તમને કહું છું કે કાયદો તમે ગમ્યાથી કરો ને ગમે એવો કરો ને, કદાચ એક વાત મહત્વની યાદ રાખજો, એમાં જે રેગ્યુલર પૂછાતા પ્રશ્નો છે એને કરવા. અને બીજું, જે આજ રોજબરોજની લાઈફમાં જે ઘટનાઓ બની રહી છે એને જોવાનું, રોજબરોજની લાઈફમાં જે ઘટનાઓ બની રહી છે એ જોવાનું. મોટર વાહન અધિનિયમમાં કઈ નાના મોટા ચેન્જીસ થયા જોવાના, અનુસૂચિત જાતિ જનજાતિ જે છે એના અત્યાચાર ધારો જે છે એમાં કોઈ નાના મોટા ચેન્જીસ થયા હોય તે આપણે જોવાના. ભ્રષ્ટાચાર નાબૂદી, આજે તમે જોવો છો કે હમણાં એક ઇન્ડેક્સ આવી, બરાબર, પાકિસ્તાન ભ્રષ્ટ દેશ છે, તો એ ભ્રષ્ટાચાર આજે ભારતમાં પણ સર્વત્ર છવાયેલો છે.
गुजरात प्रोहिबिशन एक्ट आ गुजरात माटे ज छे बराबर। तो आमा जे તાજેતરના બનાવો એડ થતા હોય એને ખાસ જોવાનું બરાબર। પછી તમને એવું લાગે તો ઘણા બધા મૂવી પણ છે, જેમ કે પિંક નામનું મૂવી છે, તો પિંક નામનું મૂવી ફ્રી થાઉં તમને એમ લાગે ને સાહેબ હવે મારે જોવું છે જોવાય રાઈટ। સાવધાન ઇન્ડિયા જે છે એ સાવધાન ઇન્ડિયા તમે જોવો તો એ જોવાય બરાબર। જયારે ફ્રી થાવ ને ત્યારે એમ થાય કે હવે થોડું ફ્રેશ થવું છે સાવધાન ઇન્ડિયા જોવો। હવે સાવધાન ઇન્ડિયા જોશો ને એટલે તમને ત્યાં બધું આખો આખો જે ટ્રેપ છે ટ્રેપ દેખાડશે। અને પછી છેલ્લે કહેશે બલ્લુ ઓર ઉસકે સાથી લોગ કો અંત મે આઈપીસી કી દફા 302 કી તહત ફલાણું ઢુકડું ફલાણું રાઈટ। હા તો આપણને ખબર પડશે કે એને આ ગુનો કર્યો હતો તો એને આ સજા થઈ છે રાઈટ, આઈપીસી ની કઈ કલમ હેઠળ થઈ છે એ આપણને ત્યાં લાઈવ જાણવા મળશે સમજવા મળશે। પણ એનો મતલબ એવો નથી થતો કે આખોથી તમે ક્રાઇમ પેટ્રોલ લઈને બેસી જાઓ, નહીં। તમે ક્રાઇમ પેટ્રોલ નો કોઈ એક સીન જોવો છો અને એ સીનને તમે તમારા મગજમાં ચિત્રિત કર્યો અને એ સીન જે છે એ સીન ઉપરથી પછી જે કલમો લાગી ત્યાં ખાસ ધ્યાન દેવાનું છે, આ ધ્યાન આપજો સમજાય બરાબર। બાકી મારા સૂત્ર છે એ તમને આપીશ જ્યારે તમારે ફાઇનલ બનશે ત્યારે। મેં તમને કીધું પ્રાસાસી સાધુગુરુ આપો સામાન્ય રાજ્યની ચૂંટણીમાં રાજ્યસેવકે ખોટા પુરાવા ખોટા સિક્કા ખોટા તોલમાપ રજૂ કર્યા, નોકરીએ લગ્ન પછી પતિ અથવા પતિના સગાને પૂછીને કરવી, નહીતર બદનક્ષતથી ગુનાઈ ધમકી આપી ગુનો કરવાની કોશિશ થઈ શકે છે। આજે તમારા બધા 23 એ 23 પ્રકરણો છે એ બધા આવી ગયા રાઈટ, અને એ હું તમને આપી દઈશ ઓકે। તમારે તમારી રીતના ગોખી નાખવાના છે એમ ના મત, તમે યાદ રાખો પ્રા એટલે પ્રારંભિક થી ચાલુ થાય, પ્રા સા સી સા બરાબર, સામાન્ય અપવાદો સામાન્ય સ્પષ્ટીકરણ શિક્ષા, દુગુ રાભુ દુષ્પ્રેરણ ગુણાહિત કાવતરું રાજ્ય વિરુદ્ધ ભૂમિ વિરુદ્ધ બરાબર, દુગુ રાભુ સામાન્ય રાજ્યની ચૂંટણીમાં, સામાન્ય રાજ્યની ચૂંટણીમાં રાજ્ય સેવકને લગતા ગુનાઓ, કેવા રાજ્ય સેવકને લગતા ગુનાઓ, ચૂંટણી આવી ગઈ સામાન્ય રાજ્યની ચૂંટણી, ચૂંટણી સંબંધિત ગુનાઓ એડ થયેલા બરાબર, સામાન્ય રાજ્યની ચૂંટણીમાં રાજ્ય સેવકે ખોટા પુરાવા આપવા બરાબર, ખોટા સિક્કા અને ખોટા તોલ માપ રજૂ કર્યા, ત્યારબાદ નોકરી સંબંધિત ગુનાઓ, નોકરી એ લગ્ન પછી લગ્ન સંબંધિત ગુનાઓ, પતિ અથવા પતિને સગાને પૂછીને કરીએ તો પતિ અથવા પતિના સગા દ્વારા અપાતો ત્રાસ 498 એ બરાબર, પતિ અથવા પતિના સગાને પૂછીને કરવી, નહીતર બદનક્ષીથી, કેવી બદનક્ષીથી ગુનાહિત ધમકી આપી હું તને જોઈ લઈશ એમાં ન કહેવાય, ગુનો કરવાની કોશિશ થઈ શકે છે। ઇન ધ યર ઓફ 2016 મેં આને ગોખ્યું હતું, મેં માણ્યું હતું, મેં અપનાવ્યું હતું એ આજે મને યાદ છે, જ્યારે તમે જોશો ત્યારે તમને આવડી જાય રાઈટ। આમાં તમે પ્રારંભિક ને સામાન્ય સ્પષ્ટીકરણ ને શિક્ષા ને સામાન્ય અપવાદો દુષ્પ્રેરણ ગુનાહિત કાવતરું રાજ્ય વિરુદ્ધ ને ભૂમિ વિરુદ્ધ ને શું છે કાંઈ નથી સાહેબ, એને તમે માનસિક થઈ જાઓ છો, તમે તમારી રીતના એને લઈ લો, ઓહો 23 ચેપ્ટર કઈ રીતના યાદ રાખો, ઓહો કેટલી કલમો છે, એવું નથી। યાદ રાખજો કાયદો એક એવો વિષય છે કે જે તમને મજા જ આવ્યા રાખે, આમ જોઈએ ને તો રસ હોય ને તો કાયદા મજા જ આવ્યા રાખે, અને એટલે જો કાયદામાં હોશિયાર હશે ને અને કાયદાનો લેક્ચર આવે ને ત્યારે આમ લાલ ટમાટા જેવો થઈ જાય, એની રૂચિ હોય અમારી, એને વકીલ નથી થવું પણ રૂચિ છે એટલા માટે, બંધારણ પણ એવો વિષય છે, આવડે તો આવડે નકર ન આવડે। પહેલાના પ્રિલિમના કટઓફની આપણે વાત કરી જનરલી તો 2017 મને યાદ છે પહેલી તારીખ હતી, પહેલો મહિનો હતો અને 2017 ના દિવસે પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા હતી, જે કવિ દેવા ગયા હતા અને કવિ ફેલ થયા હતા રાઈટ, કેટલા માર્ક્સે 0.25 માર્ક્સે ફેલ થયા હતા। અને હવે તમને કહીશ, તમને આનંદ થશે, તમને જાણીને પણ આનંદ થશે, અને એક એકેડમી એ સમય દરમિયાન રાજકોટમાં આવી હતી અને એ એકેડમીનું નામ છે આરંભ એકેડમી, કઈ એકેડમી આરંભ એકેડમી, અને આ આરંભ એકેડમીમાં ચાર શિક્ષકો ભણાવતા હતા, એક હતા નીરજ ભરવાડ સાહેબ, એક હતા ધવલ અકરાવત સાહેબ, એક હતા ધવલ ગોહિલ સાહેબ અને એક હતા આપણા સોલંકી સાહેબ રાઈટ, કમલેશ સોલંકી સાહેબ। આ ત્રણ આ ચારે ચાર શિક્ષકો જે છે એ શિક્ષકો પીએસઆઈ ની બેચમાં મારા શિક્ષક રહી ચૂક્યા છે, મતલબ હું એમની પાસે ભણ્યો હતો, અને આ ચારે ચાર એ સમય દરમિયાન એક વસ્તુ ફિક્સ કરીને બેઠા હતા, કદાચ આખા ક્લાસમાંથી એક છોકરાને પાસ થવું હોય તો એ અભિજીતસિંહ ઝાલા પાસ થઈ જશે, એની મહેનત એવડી છે એટલા માટે, તમને કદાચ ઘણાને નહીં ખબર હોય। અને હજી એક નામ તમને એડ કરું, તમને મજા આવશે, અને એમાં ઇતિહાસ લેવા માટે દર્શિત ગોસ્વામી સાહેબ આવતા, કોણ આવતા,
દર્શિત ગોસ્વામી સાહેબ આવે. સમજાય છે? અને હવે તમે સમજો કે આ બધા શિક્ષકો જે છે, બધા શિક્ષકો સાથે આજે હું સ્ટેજ શેર કરું છું, અને આ બધા શિક્ષકો, આ બધા શિક્ષકો જે છે એ મને આજે ખૂબ માન આપે છે. એની પાછળની મારી તનતોડ મહેનત છે, અને એ એકદમ કેને કે સાવ લો લેવલ થી અપ લેવલ સુધી આવ્યો ને એમને, મને મારો ગૌરવ થતા જોયો છે. કમલેશ સોલંકી સાહેબ જે છે ને, ઘણા એમ કે સાહેબ તમે બીજા નંબર પર આવી ગયા, કમલેશ સાહેબ પહેલા નંબર પર આવી ગયા. કદાચ હું ડિઝર્વ કરતો હોય ત્યાં હોય ને, તો એ સાહેબ આવતા હોય તો સાહેબ માટે એ જગ્યા ખાલી છે, રાઈટ? અને સાહેબજીને અનએકેડમી જોઈન થવું હતું ને, આ ગર્વની વાત કહે મારા માટે, સાહેબને અનએકેડમી જોઈન થવું હતું, મને ફોન કર્યો, સાહેબ અનએકેડમીમાં જોઈન થવું છે, આવી રીતના છે, બોલો જોઈન થવાય કે નહીં, શું છે શું નહીં, કઈ રીતના છે, રાઈટ? એક સમય મારા સાહેબ હતા, સાહેબને કીધું સાહેબ તમે આવો તો મજા છે, છોકરાઓને વધુ સારું મળશે, અમે તો એવું ઈચ્છીએ ને કે સારા શિક્ષકો આવે ને સારું જ્ઞાન આપે. અને આજે જોવો છો તમે કે ઘણા 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 શિક્ષકો એવા છે કે જેને હું રૂબરૂ નથી ઓળખતો, જેમ કે રુતરાજભાઈ છે, સારું કામ છે, ભણાવે સારું, મને કોઈ નથી પ્રોબ્લેમ, શું કામ હોય, બસ આ સમજવાનું છે, આ ફેસ છે એ સમજવાનું. અને આ મારી નિખાલસતા છે, હું બોલું છું, આજે સાહેબના નામ દીધા ને એ સાહેબ પણ એવા જ છે, એટલા માટે નગર ઘણા એવા છે કે મારી પાસે ભયણા છે, ક્યાંક ગયા પાછા પડ્યા છે, અને મને કોસતા પણ જોવા મળ્યા છે, એવું ચાલવા ચાલે, વાંધો છે નહીં કઈ, રાઈટ? પણ કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ માત્ર ને માત્ર એટલો છે કે મહેનત એવી કરો ને સાહેબ કે રિઝલ્ટ મળે મળે મળે, એક વેમાં કરવાની. હું તમને બધું સમજાવું હમણાં. જો જનરલ નું 62.5 એટકું હતું ત્યારે, રાઈટ? 45.75 મહિલાનું એટકું હતું, 56.5 માજી સૈનિકનું એટકું હતું, 57.25 40.75 અને 51.25 આજે SC પુરુષ મહિલા અને માજી સૈનિક જે છે એનું અટકેલું હતું. જો તમે માજી સૈનિક છો અને તમે PSIની તૈયારી કરી રહ્યા છો, થોડીક મહેનત કરી નાખો દોસ્ત, રાઈટ? થોડીક મહેનત કરી નાખો, તમારી સીટ પાકી છે, મહેનત કરો તમે પાસ થઈ જશો. બહેનોને પણ કહું છું કે તમારા માટે કમ્પેર ટુ બીજી પરીક્ષાઓ તમારે PSI પાસ કરવી ઈઝી છે, યાદ રાખજો આ વાતને. PSI પાસ કરવી ઈઝી છે, અને કોન્સ્ટેબલ કરતા PSI જે છે એ PSI, હું તો કહું છું PSI ને ગોલ બનાવીને દોડો, હજી ટાઈમ છે, ટાઈમ નો હોય ઠીક છે, ફોર્મ ભરાવવાના બાકી છે, ફોર્મ ભરાઈ ગયા હોય તો એમ થાય ફોર્મ તો ભરાઈ ગયા છે, રાઈટ? પછી આવીએ આપણે કે એનું જે ફાઈનલ કટ ઓફ જે છે, ફાઈનલ કટ ઓફ શું હતું? 330.25, રાઈટ? આ જનરલ કેટેગરીનું આ કટ ઓફ હતું, બરોબર? આ તમે જોઈ શકો છો, ઓકે? SC છે તો SC માં તમે જોઈ શકો છો, ST છે તો ST માં તમે જોઈ શકો છો, અને SEBC જે છે એમાં તમે જોઈ શકો છો. આ બે વચ્ચે તમે જોશો, જનરલ અને SC ST, સોરી, જનરલ અને SEBC, બરાબર? આ બે કેટેગરીઓ જે છે, આ બે કેટેગરીઓનું રિઝલ્ટ જો કદાચ કટ ટુ કટ ક્યાંય ઉભું રહેતું હોય ને, ધારો કે જનરલનું 70 છે તો SEBCનું પણ 69 ઉભું રહેતું હોય કે 70 ઉભું રહેતું હોય, એ લગભગ એક જ ફિલ્ડ છે, અને એ છે ખાખી. ખાખીમાં જ આવું જોવા મળે છે. જોજો તમે, કદાચ સર્ચ કરજો, મેં આ નિહાળેલું છે એટલે કહું છું તમને, બરાબર? આગળ આવીએ ને, હવે આપણે જોઈએ કઈ રીતના હતું, શું છે, તો આપણે જોઈ લીધું, રાઈટ? હવે આપણે વાત કરીએ આ PSI ના પ્રિલિમ પેપરના એનાલિસિસમાં, અને આની ઉપરથી આપણે કઈ રીતના તૈયારી કરવાની છે. તમે મને તમારા 120 દિવસ પૂરા આપો છો, 120 દિવસ, 120 ડેઝ, 120 દિવસ તમારા માંગુ છું, કોઈ જાતનો સ્વાર્થ નહીં. તમે પાસ થશો ને, મારો કોઈ દિવસ તમારા પર ફોન નહીં આવે, ક્યાંય હલવાનો હોય તો હું તમને ફોન નહીં કરું જિંદગીમાં, બરાબર? પૈસા હું ભરી દઈશ પણ હું કોઈ દિવસ ફોન કરીશ નહીં, મારો કોઈ પણ જાતનો સ્વાર્થ છે નહીં, બસ માત્ર ને માત્ર તમે પાસ થાવ ને એના માટે છે આ, ઓકે? ચલો તો આપણે જોઈએ, જો એક જ મિનિટ, આપણે અહીંયા કે પ્રિલિમ પરીક્ષા જે છે, પ્રિલિમ પરીક્ષામાં કઈ રીતનું હતું, આજે આપણે તમારી સામે વિશ્લેષણ મૂકવું છે કે ભારતનું બંધારણ જે છે એ, ભારતનું બંધારણ 5 માર્ક્સનું, 2015ની પરીક્ષામાં 6 માર્ક્સનું, અને 2017ની પરીક્ષામાં 3 માર્ક્સનું હતું. હું તમને મારી આપબીતી કહું, તમને હજી દુઃખ લાગશે જો હું તમને કહું તો, મેં 2015ની જે PSI ની પરીક્ષા હતી એને એટેમ્પ્ટ કરી, અને એ પરીક્ષા છે ને, એ પરીક્ષામાં હું ફેલ થયો, અને એ હું ફેલ થયો તો રનિંગમાં, પેલા રનિંગ હતું, હું કેમાં ફેલ થયો, રનિંગ જે છે રનિંગમાં હું ફેલ થયો,
અને રનિંગમાં ફેલ થયો પછી મારા ફાધરે મને 17 દિવસ નહોતો બોલાવ્યો. મેં કાઉન્ટ કર્યા હતા કેટલા દિવસ નહોતા બોલાવ્યા, 17 દિવસ નહોતો બોલાવ્યો. એની પાછળનું એક જ કારણ હતું, એમને એવું હતું, એમને કદાચ મારામાં એવું દેખાતું હતું. મને એમ કીધું બેટા, ઘણી વાર મને હું તૈયારી કરતો ત્યારે કહેતો તું રનિંગ કરી જા, ખાલી તું તારું ફિટનેસ સુધાર એટલે લગભગ તને વાંધો નહીં. હું બહુ સારી મહેનત પણ કરતો એની પાછળ, પણ પડી ગયો ને નો દોડી શક્યો. બરાબર, નો દોડી શક્યો કહેવાય. આટલા દિવસ નો બોલાવ્યો, મને અભિમાન આવી ગયું એક સમય. મને એમ થયું ના ના, એ નો બોલાવ્યો હું શું કામ બોલાવું, મેં નહોતા બોલાવ્યા 17 દિવસ, રાઈટ. અને 17 દિવસ પછી અમે બી પાછા બોલતા થઈ ગયા. અને આ સાહેબ આ શું કામ, આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ એક છે, બેટા તું કદાચ આ રનિંગ તે પાસ કરી નાખ્યો હતું, મને નથી લાગતું તને કોઈ પ્રિલિમમાં રોકી શકે. તે આ રનિંગ પાસ કરી નાખ્યું હોત ને તો આપણા ઘરમાં 2 સ્ટાર વાળો એક વ્યક્તિ હોત, રાઈટ. આ એમની આશાઓ હતી, બાકી શું કામ એને શું ફેર પડે. પછી આ જ આશાઓ જે છે એ આશાઓને પાર કરવા માટે મેં પહેલા ખૂબ રનિંગમાં ધ્યાન દીધું, પણ રનિંગની જગ્યાએ પ્રિલિમરી ટેસ્ટ આવી. મેં તમને કીધું 1 તારીખ પહેલો મહિનો 2017 ના દિવસે પરીક્ષા હતી. મારા ફાધર જે છે એ 8 તારીખ 12મો મહિનો 2016 ના દિવસે એક્સપાયર થઈ ગયા. મેં તમને કીધું ને આરંભ એકેડમી ના ક્લાસ ખતમ થઈ ગયા હતા, હું લાઇબ્રેરીમાં રીડિંગ કરવા માટે જતો, રાત દિવસ ત્યાં વાંચતો. રાત્રે હું ખતમ કરી અને ઘરે જતો હતો અને મને એવો ફોન આવ્યો કે મજા નથી, તું જલ્દીથી આવે, રાઈટ. અને હું ત્યાં ગયો, ત્યાં સુધીમાં તો બધું ટૂંકમાં હું પહોંચી જ નહોતો શીખો. હવે સમજો આખી વાત, આ માનસિકતા કેટલી હોય. બરાબર, 8 તારીખે છે તો મારી પાસે કેટલા દિવસ છે? 1 તારીખે પેપર છે, મારી પાસે ટોટલ કેટલા દિવસ રહ્યા? 21 દિવસ રહ્યા છે. અને આ 21 દિવસમાં મને તમને ખબર છે પાછી 12 દિવસ આપણે ત્યાં ફરજિયાત રહીએ, આપણે રાઈટ કે નહીં, ફરજિયાત આપણે રહીએ ત્યાં. 12મું ખતમ કરીને પણ તમારી હિંમત ન થાય, તમે મોટા હોય, તમારા મધરને તમારે સંભાળવાના હોય, તમારો ભાઈ નાનો હોય, રાઈટ, મોટા મોટો, પણ છતાંય સાહેબ હિંમત ભેગી કરી અને હું આવ્યો હતો. અને એ ફેરવેલ થઈ હતી, ફેરવેલનો છેલ્લો દિવસ, મતલબ કે છેલ્લો દિવસ હતો ત્યારે માથામાં વાળ નહોતા અને એવી રીતના હું ગયો હતો. ત્યારે કમલેશ સોલંકી સાહેબ મારી પાસે આવ્યા અને મારી સાથે એક સેલ્ફી ખેંચી. મને એવું કીધું કે સામેથી હું કોઈને સેલ્ફી ખેંચવા નથી કહેતો, રાઈટ, આ તમારી સાથે હું આ સેલ્ફી ખેંચું છું ને આ હું હંમેશા મારી સાથે રાખીશ, કારણ કે મને તમારામાં કંઈક એવું લાગે છે તમે આગળ જઈને કંઈક કરશો. તમારી હિંમતને દાદ દેવી જોઈએ, ભાઈ આ થયું હોવા છતાં તમે દોડીને આગળ આવો છો, રાઈટ. અને એ સેલ્ફી હજી છે અને હજી વારંવાર અમારી જયારે વાત થાય ને ત્યારે હજી કહે છે કે ચાલા ઓલી તારી સેલ્ફી રાખીએ છીએ, અમે હજી એ જે સેલ્ફી છે એ રાખી છે. અને એમણે મારો ફોન નંબર પણ અન એકેડમી રોક સ્ટાર કરીને જ સેવ કર્યો છે, સમજાય છે. તો આ કહેવાનો અર્થ શું છે ખબર છે? કહેવાનો અર્થ એ છે કે મને પણ તમારામાં કંઈક દેખાય છે, જે મારા ફાધરને મારામાં દેખાતું હતું, કમલેશ સાહેબને, પછી નીરજ સાહેબને, નીરજ ભરવાડ સાહેબને, ધવલ અગ્રાવત સાહેબને, આ બધા સાહેબોને મારામાં દેખાતું, રાઈટ. એ મને તમારામાં દેખાય છે. હવે મારી આશાઓ તમારા પર છે, પણ યાદ રાખજો મને અફસોસ એ નથી કે હું કેમ રહી ગયો, કારણ કે પછી એનો કોઈ મતલબ નહોતો. 2015 પાસ થઈ ગયો હોત ને તો હજી ઠીક હતી, 2016 તો તમને, 2017 તો તમને ખબર છે કે જેને કીધું તું તું પડી ગયો, નકર પાસ થાત ને 2 સ્ટાર જોઈ છે એ જ નહોતા, એટલે એવી બહુ બોલી રહી નહીં. અને છતાંય 2017ની પ્રિલિમ પરીક્ષા દઈ દીધી, મેં મેન્સની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી. મેન્સ માટે હું વાંચતો, ઇંગ્લિશ કરતો, ગુજરાતી કરતો અને કાયદો કરતો, આટલું જ કરતો. રિઝલ્ટ આવ્યું ને હું લાઇબ્રેરીમાં જતો, લાઇબ્રેરી રિઝલ્ટ આવ્યું કે બાપુ 57 માર્ક્સ છે, મેરિટ એટકું છે ને આપણે પાસ થઈ ગયા છે, બરોબર. પણ એ હતું ACBC, અને મેં મારું મેરિટ ચેક કર્યું તો મારું મેરિટ જે છે ને, મારું મેરિટ જે છે એ મારું, મતલબ કે જનરલનું મેરિટ 62.5 એટકું. અને એ સમયે આપણે એક વખત એક કોથરો પેક કર્યો ત્યાંથી, પછી નક્કી કર્યું કે આને હવે કોઈ દિવસ હાથ અડાડવો નથી. આપણે આપણા બનતા પ્રયત્ન કરી લીધા, આપણે હવે આને હાથ અડાડવાનું થતો નથી, હવે નથી કરવું સાહેબ, કંઈક બીજું કરીશ, દિલથી કરીશ, પણ કંઈક બીજું કરીશ, સમજાણો. 15, 20, 30, 40 દિવસ એમનામ જ તે હવામ કે ને કે નિરસ રખડતો, કારણ કે બધી તરફથી તૂટો હતો હું એમ. અને આવો આ જ સમય એવો હોય જયારે તમારી આજુબાજુમાં તમારા, તમારો જે ખભો ભરીને બેઠા હોય ને એ ખભો ખેંચી લે, રાઈટ. અને સાહેબ ઉભા થવાની મજા એની યાદ છે, જયારે બધા તમારી હારની આશાએ બેઠા હોય ને ત્યારે તમે જીતો ને સાહેબ, એની મજા આવે છે. એની પાછળ સતત મહેનત છે. મારા નાનકડા એવા કેરિયરમાં મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું 6 મહિના તમે ટીચિંગ કરો, સ્ટાર્ટિંગ જ છે તમારું, 6 મહિના તમે ટીચિંગ કરો અને તરત તમે
તમારી ખુદની એકેડમી કરી નાખો. મૂર્ખ કેમ માણસ, કોઈ ઓળખતું નથી, કાંઈ નથી. સાહેબ મેં મારી એકેડમી કરી હતી, મારી એકેડમીમાં ઘણા બધા છોકરાઓ, ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા, અને આજે હું ગર્વ લઉં છું કે ઓછા છોકરાઓ હતા પણ આમાંથી મેક્સિમમ છોકરાઓ પાસ થયા છે. મેક્સિમમ છોકરાઓ જ્યાં ત્યાં ભણવા આવતા એ મેક્સિમમ છોકરાઓ પાસ થયા, અને એકેડમીને આજે બધા યાદ કરે છે. એનું કારણ છે કે સવારે 8 થી 10 નો એક ક્લાસ હોય, અને 10 થી 12 નો એક ક્લાસ હોય, પછી સાંજે 5 થી 7 નો હોય, અને 7 થી 9 નો ક્લાસ હોય, રાઈટ. હવે વચ્ચેનો જે સમય છે ને, વચ્ચેનો 5 કલાકનો સમય, એ 5 કલાકનો સમય ત્યાં મેં બધા છોકરાઓને રીડિંગ માટે ખુલ્લો મૂકી દીધો. છોકરાઓ બધા આવે, હું ત્યાં ત્યાં ઓફિસમાં ઓફિસમાં હોય, કોઈ એમ કે અભિજીતસિંહ ઝાલા આ જયારે આમ છે તેમ છે, હવા કરે ને ફલાણું ઢુકડું. તો સાહેબ આ નાનકડી એવી મારી ઓફિસ રહેતી ને, આ ઓફિસમાં ઓફિસમાં હું હૂતો. અહીંયા સોફો પણ નહોતો, છતાંય હું સૂતો, અહીંયા નીચે સુઈ જતો અને ટિફિન લઈ આવતો, ટિફિન ત્યાં ત્યાં ખાતો, હું ત્યાં ત્યાં સુઈ જતો, રાઈટ. છોકરાઓનો મેસેજ આવે, ફોન આવે, સાહેબ કોક આવ્યું છે, પાછી ડિટેલિંગ કરતો કે સાહેબ અમારી એકેડમી છે, આ આ છે, ફલાણું છે, ઢુકડું, આટલા ફેકલ્ટી આવે. પાછા એ જાય તો પાછો હું હોઈ જતો, પાછો કોઈ આવતું, પાછો છોકરો આવે, સાહેબ ડાઉટ છે, સાહેબ વધારે છોકરાને ડાઉટ છે. પાછી હું ત્યાં સ્ટેજ ઉપર વયો જાઉં, જેટલા છોકરાઓ રીડિંગ કરતા હોય બધાને પાછો સમજાવું, પાછો હું અંદર આવું. સાહેબ આવી રીતના મેં મારા દિવસો ત્યાં ટૂંકમાં પસાર કર્યા. અને આની પછી પણ એક એક ભય હોય કે કદાચ જો ભરતી ન આવે તો, ભરતી ન આવે તો હું તો સાહેબ હાવ નાનકડા એવા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું ને, એટલે હું વધુ ન ટકી શકું માર્કેટમાં. એટલે પછી મેં નક્કી કર્યું હું આની કરતા અલગ અલગ જગ્યાએ ભણાવવા જાઉં. પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી કે અલગ અલગ ઘણી બધી એકેડમીઓ છે, એ એકેડમીઓ સાથે હું જોડાણો. સાહેબ આનંદની વાત એ છે કે જેટલા છોકરાઓ અહીંયા મારી સાથે ઓફલાઈન જોડાયેલા છે એ છોકરાઓને ખબર છે કે પહેલો ડેમો લેક્ચર છે ને હું લઉં. કેટલો વિશ્વાસ હશે એ સંસ્થાને મારી ઉપર, કેટલો વિશ્વાસ હશે કે આ બાપુ જશે ને એટલે મજા આવશે, રાઈટ. અને જયારે હું એન્ટર થઉં ને એટલે મને બધા જોઈને એવી રીતના જ તે જોવે જેવી રીતના મેં કિડની માગી લીધી એવી રીતના. પેલી 10 મિનિટ જે છે ને, 10 મિનિટ મારા માટે ખૂબ જ ટફ રહેતી હોય છે ડેમોમાં. પણ બિલીવ મી, જયારે એક કલાક કે બે કલાકનો લેક્ચર હોય, 2 કલાકનો લેક્ચર ખતમ કરીને જાય ને, એટલે એ છોકરો ત્યાં પગથિયા ઉતરે ની પેલા નક્કી કરીને જાય છે ભણવું તો આ સાહેબ પાસે ભણું, મજા આવશે, એ 100% વાત છે. જે મારી પાસે ઓફલાઈન ભણ્યા છે, મારો ડેમો એટેમ્પ કર્યા છે, અને એની મજા છે. જયારે લેક્ચર હોય, લેક્ચરમાં હું અંદર એન્ટર થઉં ને, ત્યાં છોકરાઓ એમ કે યસ આ સાહેબ આવ્યા, એ ચહેરાઓ જે છે એ ચહેરાઓ આખા ગુલાબી થઈ ગયા હોય, આપણને કેવો આનંદ થાય. તમને કયો, તમે ક્યાંક જતા હોય, કોઈ જગ્યાએ કોઈ પણ કામે જતા હોય, અને તમને ત્યાંનો વર્ગ જે છે એ આવકારતો હોય, અને 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 4-4 કલાકના લેક્ચર સતત લીધેલા, અને 4 કલાકનો લેક્ચર ખતમ થાય છે, આ 4 કલાકનો લેક્ચર સમાપ્ત થાય બાદ પણ છોકરાઓ જે છે છોકરા હસતા હસતા બહાર નીકળે, ખૂબ જ દુખતું હોય શરીર આખું, પણ સાહેબ છોકરાઓ ખાલી એમ કે ને સાહેબ બહુ મજા આવી, આના જેવી મજા ક્યારેય નથી આવી, હકીકતમાં મોજ પડી ગઈ, ખતમ થઈ ગઈ વાત સાહેબ. આખી આખો થાક છે થાક અમારો ઉતરી જતો હોય છે, એના કારણે મેં મારું શરીર પણ ઘણું તોડી નાખ્યું આ ડેડિકેશન પાછળ. સમજાય છે એક વાતને, હું કહેવાનો મારી મોટી મોટી કરતો નથી, હું માત્ર સમજાવું છું, મારું એક્ઝામ્પલ આપીને સમજાવું છું ને, હું નિષ્ફળ વ્યક્તિ છું, હું સફળ નથી હજી, રાઈટ. હું કેવો વ્યક્તિ છું, નિષ્ફળ વ્યક્તિ છું, હું કદાચ સ્ટાર નથી, હું કદાચ કિંગ નથી, પણ હા કિંગ મેકર છું. એ ઘણા છોકરાઓ જે છે મારી પાસેથી પાસ થયા છે, અને ઘણા આશાઓ એ બેઠા છે, અને આજે તમારા બધાની આશાઓ છે કે સાહેબ અમને માર્ગદર્શન દે ને એવી રીતના અમારે તૈયારી કરવી છે. જો કદાચ અહીં હું મારો સ્વાર્થ સાધું ને, તો મારાથી મોટો દુશ્મન તમારો કોઈ ન હોઈ શકે. અને આજે નોર્મલી તમને જે શિક્ષકો ભણાવતા હોય ને, એ શિક્ષકોમાં 70-80% શિક્ષકો એવા હોય છે જે પોતાનો સ્વાર્થ સાધવા માટે એવા હોય. હું એમ નથી કહેતો કે ભાઈ હું અત્યારે લેક્ચર લઉં છું મને આના ન મળતા, મને મળતા જોયા, પણ એની એક લિમિટ હોય, એ લિમિટને બહાર કરીને હું તમને ખોટી ખોટી વાતો જ કર્યા કરું એનો કોઈ મતલબ નહીં. હું તમને કેમ તમે કહો છો સાહેબ મોટિવેશનના લેક્ચર ગોઠવું, કેમ નથી ગોઠવતો મોટિવેશનના લેક્ચર ગોઠવી, અને આમાંથી જે છોકરાઓ છે ને એ મારી નૈતિકતા વિશે કોઈ કહે ને, તો મારા છોકરાઓ જ જવાબ દે કે સાહેબ 5 મિનિટ લેટ જ આવતા, આ ફિક્સ જ છે સાહેબ 5 મિનિટ લેટ જ આવતા, અને સાહેબ 10-15 મિનિટ લેટ જ બહાર નીકળતા. એટલે કદાચ મેં 5 મિનિટ લેટ થયો હોય ને હું, તો હું 10 મિનિટ વધુ સંસ્થાન આપી દઉં, કારણ કે સંસ્થાને કદાચ ખબર નથી કે હું ક્યારે આવું છું ને ક્યારે જઉં છું. ઉપરવાળો જે છે એ ઉપરવાળાને ખબર છે ને, એનો તો ખ્યાલ હોય સાહેબ આ લેટ આવ્યો છે, આ લેટ ગયો છે, આને છોકરાઓને નથી આપ્યું આજે કાંઈ. અને એમાંય મેં મોટિવેશનની વાત કરી, એવી કંઈક વાત કરી તો હું થોડુંક વધુ ખેંચું, રાઈટ. કદાચ એટલે જ તે હું બીજા શિક્ષકોથી કદાચ અલગ પડતો હોય છે, છોકરાઓ મને વધુ પસંદ કરે છે,
એની પાછળનું એક જ કારણ હશે અને એ છે મારું ડેડિકેશન. તો બસ હું જેવી રીતના ભણાવવામાં ડેડિકેશન આપું છું ને એવી રીતના તમે ભણવામાં ડેડિકેશન આપો એટલે પૂરું થયું. તમે આજે મેં તમને 10,000 નો ટાર્ગેટ આપ્યો હતો કે આપણે 10,000 સ્ટુડન્ટ થવા જોઈએ, તમારથી ત્યાં ન થયા. તમારથી ન થયા મેં તમને અત્યારે આવીને ખીજાણો કે કેમ ન થયા. તમે આમ કરતા હતા, તમે તેમ કરતા હતા, 3,000 તો ત્યારે ને ત્યારે જ થઈ ગયા હતા, 1,000 તો મારા બીજા થવાના જ હતા, તમારથી કઈ ન થયું. મેં કીધું ન કીધું, કારણ કે તમારું કામ જ નથી. આ તો હું તમને શું કામ કહું છું કે આપણે મેક્સિમમ સુધી પહોંચીએ, મેક્સિમમ ને પાસ કરીએ, રાઈટ. અને એ જીઓગ્રાફીની બીજી ઓપોર્ચ્યુનિટી આપી નહીં તમને કે 2,000 સ્ટુડન્ટ કરો, આપણી રાતનો લેક્ચર છે એમાં, બરાબર, તોય તમને જીઓગ્રાફી કરાવીશ. જો હજી એક વાત કહું તમને, કદાચ તમે નહીં કરો ને, કદાચ તમે નહીં કરો ને, તોય હું તમને જીઓગ્રાફી કરાવીશ. ઇન્ડિયન જીઓગ્રાફી તમારી પીએસઆઈ ની પ્રિલિમ પરીક્ષા આવે એની પહેલા તમારી ઇન્ડિયન જીઓગ્રાફી 10-12 કલાકની જેટલી જરૂરી છે એટલી તમને મળી જશે. તમે કદાચ એ શેર કરો ન કરો નો ઇસ્યુ, કોઈ વાંધો છે. હું તો તમને ખાલી એટલે કહું છું કે તમે શેર કરો તો વધુ છોકરાઓને ફાયદો મળે. બાકી મારે જે દેવાનું છે એ દેવાનું જ છે ને, અને એટલે જ કદાચ આજે હું સૌથી વધુ ખૂચું છું આખા બધાને. અને કારણ એ છે, જો મેં તમને ગુજરાતની ભૂગોળ ફ્રીમાં આપી દીધી, આ ગુજરાતની ભૂગોળ એવી આપી છે આપણે ફ્રીમાં કે કદાચ જીપીએસસી પ્રશ્ન પૂછાય ને તમે આન્સર કરી આવો. તમને ભણાવવાનું કેમ, તો તમે ભૂગોળ ભણાવી લ્યો એટલું ભૂગોળ સારું કરાવી દીધું છે. હવે આવું ના હું તમને વિજ્ઞાન કરાવી દેવાનો છું આખું ફ્રીમાં. હું તમને તમામ જિલ્લાઓ ફ્રીમાં કરાવી દેવાનો છું. હું તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ફ્રીમાં કરાવી દેવાનો છું, રાઈટ. બિલીવ મી ફ્રેન્ડ્સ, આ તો નાની વાતો છે. જો હું અનએકેડમીમાં 2022 ના એન્ડ સુધી ટક્યો ને સાહેબ, તો મને એટલી ખબર છે કે 8 વિષય છે ને, 8 વિષય હું તમને ફ્રીમાં આપી દઈશ. કેટલા વિષયો? 8 વિષય છે, એ 8-8 વિષયો હું તમને ભણાવીને ફ્રીમાં આપીશ. મારે બંધારણ તૈયાર કરવું પડશે, ભણાયું ઓછું છે, હું બંધારણ તૈયાર કરીશ તમારા માટે, તમને બંધારણ આપીશ, સમજાય. આની પાછળ કારણ એક છે, હું એવું કરી શકું પ્લસમાં લઈને છોકરાઓને ત્યાં લઈ જઈ શકું, હું એવું નથી કરતો, બરાબર. પ્લસ વાળા છોકરાઓની આપણે, મને જેટલી કલાકો મળે છે એટલી કલાકો અમે કામ કરીએ છીએ, ઓકે. ચલો, તો હવે આ થઈ ગઈ મારી મોટી મોટી, હવે તમારી મોટી મોટી કરવાની છે. મતલબ કે જે હવે કામની વાતો છે એની આપણે વાતો કરવાની છે. જે આપણે જોઈ હતી, જે આપણે સ્લાઇડ જોઈ હતી, અને આ સ્લાઇડમાં આપણે શું જોયું હતું, ભારતનું બંધારણ. જો એ 2017 3 માર્કનું પૂછાવું છે, પણ હું તમને એમ કહું છું કે મને એવું લાગે છે કે આ વખતે ભારતના બંધારણમાંથી પ્રશ્ન 5-7 માર્ક્સના હોવા જોઈએ. કેટલા માર્ક્સના હોવા જોઈએ? 5-7 માર્ક્સ. એનું કારણ છે, ભારતનું બંધારણ મહત્વનું છે એટલા માટે, ઓકે. ભારતનું બંધારણ મહત્વનું છે એટલા માટે, ઓકે. ચલો ચલો, ત્યારબાદ છે વર્તમાન પ્રવાહો. જોઈ શકો છો કે વર્તમાન પ્રવાહો જે છે તમારા માટે કેટલા મહત્વના હોય છે. 14 માર્ક્સ, 9 માર્ક્સ, 11 માર્ક્સ, અને આટલું ને આટલું 10-12 માર્ક્સ નું વર્તમાન પ્રવાહો તમારા આવનારી પરીક્ષામાં પણ રહેશે. ત્યારબાદ છે ઇતિહાસ. ઇતિહાસ 18 માર્ક્સ નો હતો, 23 માર્ક્સ નો હતો, 20 માર્ક્સ નો. જો હું તમને બધું વિશ્લેષણ સમજાવું. ભૂગોળ 29, 30 અને 16 માર્ક્સ. જો હવે આ બે વિષયો એવા છે કે જ્યારે પણ ખાખીની ભરતી આવે ને, ત્યારે આ બે વિષયોમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાતા હોય છે. અને તમને આનંદ થશે જ્યારે તમે ભૂગોળના પ્રશ્ન જોશો ત્યારે, કારણ કે આપણે કરી નાખ્યું છે, ભારતનું છે તો આપણે કરી નાખ્યું, રાઈટ. ત્યારબાદ છે ગણિત, રીઝનિંગ, અર્થશાસ્ત્ર, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન અને અન્ય. અત્યારે આપણે પ્રિલિમની જ વાતો કરીશું, આપણે મેઇન્સની વાત જ નથી કરવાની. જો મેઇન્સ છે આ બધું, બરાબર, મેઇન્સની વાત નથી કરવાની. પણ ચલો હવે આપણે બુક પ્રેફરન્સ જોઈએ કે પ્રિલિમ અને મેઇન્સ માટે બુક પ્રેફરન્સ શું હોવું જોઈએ. તો પહેલા, સૌથી પહેલા જનરલ નોલેજ જે છે, તમારી પીટી છે, તમારી પ્રિલિમરી ટેસ્ટ છે, એ પ્રિલિમરી ટેસ્ટમાં સૌથી પહેલું કામ એ કરવાનું છે કે પાઠ્યપુસ્તકનું ધોરણ નંબર 6 થી લઈ અને 12 સુધીના તમામ પુસ્તકોને તમારે વાંચવાના છે. બારમામાં બધા વાંચવાના નહીં, બારમામાં તમારે ઇકોનોમી સ્કીપ કરી નાખો, ઇકોનોમીને તમે સ્કીપ કરી નાખો. બારમાં તમારે જીઓગ્રાફીને સ્કીપ કરી નાખો, જીઓગ્રાફીને પણ સ્કીપ કરી નાખો, રાઈટ. શું કરશો બારમામાં? 11 અને 12 ધોરણના માત્ર 2 પુસ્તકો યાદ રાખો, 11 અને 12 ધોરણના માત્ર 2 પુસ્તકો યાદ રાખવાના છે. અને એમાં છે ઇતિહાસ. કયો છે? ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, બરાબર. આટલા જ પુસ્તકો એમાંથી આપણે કરવા, એની સિવાય આપણે કઈ કરવા નથી, રાઈટ. પોઈન્ટ નંબર 1, નવનીત અથવા તો વર્લ્ડ ઇન બોક્સ નું પુસ્તક. નવનીત અત્યારે અવેલેબલ નથી હોતી, નોર્મલી બધા પાસે વર્લ્ડ ઇન બોક્સ નું પુસ્તક હશે. કેનું પુસ્તક હશે? વર્લ્ડ ઇન બોક્સ નું પુસ્તક હશે. જ્યારે હું મારી એકેડમી ચલાવતો ને ત્યારે આ પુસ્તક હું છોકરાઓને આપતો,
અને વિશ્વસનીય પુસ્તક છે, ઘણો સારો એવો ડેટા દીધો છે. કદાચ તમને એવું લાગે કે સાહેબ આ પુસ્તક જે છે એ પુસ્તક અમારાથી વંચાતું નથી, તો આપણે એવું પણ કરી શકીએ કે હું તમને પેજ આપી દઈશ કે પેજ નંબર 1 થી પેજ નંબર 30 તમારે વાંચીને આવવાના છે અને એની ટેસ્ટ રહેશે. રાઈટ, એની ટેસ્ટ તમારે દેવાની છે. ઓકે, આ વર્લ્ડ ઇન બોક્સનું પુસ્તક તમારું ખતમ કરી દેવું છે આપણે, બરાબર. ચલો, ત્યારબાદ છે વન લાઇનર, યુવા ઉપનિષદ અથવા તો સુરત. હવે હું અહીંયાથી થોડીક કલ્ટી મારું છું, વન લાઇનર ને આપણે સ્કીપ કરવી છે, વન લાઇનર આપણે કરવા નથી. રાઈટ, લુસન્ટ નું જીકે કરો સારું છે, પણ લુસન્ટ નું પણ જીકે કરવું નથી. એટલે આ આખી સ્લાઇડમાંથી આપણને કેટલું મળ્યું, છઠ્ઠા ધોરણથી લઈ બારમા ધોરણ સુધીના પુસ્તકો, અને બારમા ધોરણમાં અગિયારમાં અને બારમા ધોરણના પુસ્તકો છે, એમાં ત્રણ જ પુસ્તકો. કયું પુસ્તક છે? એક છે ઇતિહાસ, ત્યારબાદ છે સમાજશાસ્ત્ર, અને ત્રીજું પુસ્તક જે છે એને આપણે કહીએ છીએ મનોવિજ્ઞાન. હવે તમને એક વાત કહું ફ્રેન્ડ્સ, હું તો એમ કહું છું કે જીકે માંથી જે પણ પ્રશ્ન પૂછાશે ને સાહેબ, કે જીકે માંથી તમારા પ્રશ્ન આમાંથી ન જશે. ભૂગોળનો પ્રશ્ન આમાંથી ન જશે, ઇતિહાસનો પ્રશ્ન આમાંથી ન જશે, ઇકોનોમીનો પ્રશ્ન આમાંથી ન જશે, બંધારણનો પ્રશ્ન આમાંથી ન જશે. રાઈટ, એટલે અત્યારે આને આપણે ફોકસ કરીએ છીએ. છઠ થી લઈને બારમા ધોરણ ગુજરાતી અત્યારે અડવું નથી, ઇંગ્લિશ અત્યારે અડવું નથી. શું કરશું એ તમને સમજાવીશ, ઇંગ્લિશમાં પણ આપણે શું કરીએ આપણે જોઈએ. રાઈટ, તો છ થી લઈ અને બારમા ધોરણના પુસ્તકો પર આપણે સૌથી પહેલી પ્રાયોરિટી આપીશું. ત્યારબાદ છે વર્લ્ડ ઇન બોક્સ નું પુસ્તક, આ બે આપણે પેરેલલ ચલાવશું તમારા માટે, આ બે આપણે પેરેલલ ચલાવશું. રાઈટ, અને આ કોઈ એક ચેનલ પર આપણે મળીશું, કદાચ એવું પણ બને કે એ આપણી ચેનલ પર આપણે મળીએ. રાઈટ, કદાચ હું મારો ફેસ ન દેખાડું પણ તમને ખબર પડી જવી જોઈએ કોણ છે, બરાબર. ફેસ ન દેખાડી શકું ઘણી જગ્યાએ, ઘણી વાર, મતલબ એવું એમાં રિસ્ટ્રિક્શન્સ હોય તો, પણ તમને ખબર પડી જવી જોઈએ કોણ છે. અવાજ બદલીને પણ કદાચ ભણાવું, પણ તમને ખબર પડી જવી જોઈએ કોણ છે. રાઈટ, ચલો, તો પોઈન્ટ નંબર 1 જનરલ ખતમ થઈ ગયું. ત્યારબાદ છે વર્તમાન પ્રવાહો, આઈસી રાજકોટનું મેગેઝિન વાંચો, યુવા ઉપનિષદ વાંચો કે વર્લ્ડ ઇન બુક્સ વાંચો, ત્રણેય બેસ્ટ છે. તમને ઠીક લાગે વાંચો. રાઈટ, ન્યૂઝના કટિંગ જે છે એ ન્યૂઝપેપરમાંથી શું વાંચવું શું ના વાંચવું એ ખાસ ધ્યાન રાખવું, મેં તમને આગલા લેક્ચરમાં સમજાવેલું છે. રોજની એક કલાક કરંટ આપવું જોઈએ, આ વાત એકદમ ફેક્ટ છે. અને એમાં મનીષ સાહેબને તમે પકડી લ્યો એનો હાથ, હે કે છોડે ગે ના હમ તેરા સાથ, સાથી મરતે દમ તક, બરાબર, પાસ થાય ત્યાં સુધી એટલીસ્ટ. રાઈટ, પછી તો તમે લોકો સ્વાર્થી છો જ. ચલો, મજાક કરું છું. તો એક કલાકનું કરંટ અફેર્સ જે છે એ મનીષ સિંધી સાહેબના વિડીયો તમે જુઓ. હવે એક બીજી કમિટમેન્ટ આપો આજે તમે, જેટલા છોકરાઓ જોડાણો છો, કેટલા છે મને નથી, મારે જોવી નથી, જેટલા છોકરાઓ છે ને એટલા છોકરાઓને હું કહું છું કે પહેલો મહિનો જાન્યુઆરી મહિનો, કયો મહિનો? જાન્યુઆરી મહિનો. અને આ જાન્યુઆરી મંથ જે છે ને, જાન્યુઆરી મંથ, એ જાન્યુઆરી મંથનું કરંટ અફેર્સ જાન્યુઆરી 1 થી લઈ અને જાન્યુઆરી આજે 31 તારીખ છે, આજ દિવસ સુધીનું કરંટ અફેર્સ જે છે એ તમારે ફેબ્રુઆરીના 1, 2, 3, 4 તારીખ સુધીમાં કરી નાખવાનું છે. ચલો, આ મને કમિટમેન્ટ આપો કે સાહેબ જાન્યુઆરીનું કરંટ અફેર્સ અમે 4 તારીખ સુધીમાં કરી નાખીશું. કેટલામાં કરી નાખીશું? 4 તારીખ સુધીમાં કરી નાખીશું. અને આની પછી આપણે ટેસ્ટ લઈ નાખશું. રાઈટ, મેં તમને કીધું ગમે એ માધ્યમથી લઈ શકીએ આપણે, બરાબર. જો હું તમને પ્રોમિસ ગણાય કરું છું, તમારા પ્રોમિસ હોવા જોઈએ સામે. શું કામ તમને સમજાવું? તમારું જાન્યુઆરી મહિનો ખતમ થઈ ગયો. રાઈટ, પછી ક્યાં આવશું આપણે? પછી આવશું ફેબ્રુઆરી મહિનામાં. હવે આ ફેબ્રુઆરી મહિનો જે છે ને, એ ફેબ્રુઆરી મહિનાની 5 તારીખે તમારે ફેબ્રુઆરીનું 1 થી લઈ અને 4 સુધીનું કરી નાખવાનું છે. થઈ ગયું કમ્પ્લીટ. પછી છઠ્ઠી તારીખથી તમે રેગ્યુલર થઈ ગયા. જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી ચા ન પીવો તો ચાલશે, પણ સવારે 1 કલાક કરંટ કરવાનું છે એ ફિક્સ મગજમાં બેસાડી. જો આજે હું તમને ટેકનિક્સ આપું છું બધી કે કઈ રીતના એ આપણે કરી શકીએ. ઓકે, આટલું કરી શકીએ આપણે. ચલો, તો હવે જોયું આપણે કે 1 કલાક જે છે 1 કલાક આપણે કરંટ અફેર્સ ન આપ્યું. કેને આપ્યું? 1 કલાક આપણે કરંટ અફેર્સ ન આપ્યું. રાઈટ, હવે આપણે જીકે જે છે એ જીકેમાં સૌથી પહેલા આપણે જોયું, જીકેમાં આપણે સૌથી પહેલા જોયું કે સાહેબ છઠ્ઠા ધોરણથી લઈ દસમા ધોરણ સુધીને પહેલા પકડીએ આપણે, અને સાથે પકડીએ વર્લ્ડ ઇન બોક્સ જીકે. રાઈટ, વર્લ્ડ ઇન બોક્સની જીકે જે છે એને આપણે પકડીએ. હવે છઠ્ઠા ધોરણથી લઈને દસમા ધોરણમાં પહેલા શું હોય? છઠ્ઠા ધોરણનું પુસ્તક હોય. છઠ્ઠા ધોરણના પુસ્તકના પાઠ નંબર 1 થી લઈને પાઠ નંબર 10
क्यारे करवाना तमारे? तो तमारे करवाना पहला दिवसे जारे आपणे स्टार्ट करिए बीजी फेब्रुआरी थी आ केम्पेन आपणे स्टार्ट करीशुं। राइट, थई गयुं? ए तमारे इंस्टा पेज जे छे इंस्टा पेज मां आपणे मूकीशुं, घणुं मूकीशुं आपणे। राइट, जो कल्पेश साहेब छे, कल्पेश साहेब तमने लो मां खास मार्गदर्शित करशे। साहेब, साहेबनो नंबर जो होय तो साहेबना नंबर थकी पण गमे त्यारे तमे एने पूछी शको छो, ने एक हेल्पिंग हेन्ड छे, तमने 100% मदद करशे। राइट, एवी आशाओ छे ने साहेबनो नेचर मने ख्याल छे, तो છોકરાઓને મદદ કરશે સાહેબની કોઈ પણ જરૂર પડે તો હું તમને કહું છું, તમે તમતારે એમને હેરાન કરી શકો છો। ઓકે, અને એવું લાગે ને તો આપણે એવું પણ કરી શકું કરીશું કે આપણી જે જ્ઞાન ગુરુકુલ નામની ચેનલ છે, જ્ઞાન ગુરુકુલ નામની ચેનલ છે, અને એ જ્ઞાન ગુરુકુલ નામની ચેનલમાં આપણે કેપી સાહેબ છે ને, એ કેપી સાહેબના સ્પેશિયલ કાયદાના લેક્ચર ગોઠવીએ। રાઈટ, સ્પેશિયલ કાયદાના લેક્ચર ગોઠવીએ, એ હું કેપી સાથે વાત કરી લઈશ। બરાબર, તો તમને મળવું જોઈએ કંઈક સારું। રાઈટ, તમને સારું કંઈક મળવું જોઈએ। ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ। તો પહેલી વાત કરી કે 1 થી લઈને 10, આ 2 ફેબ્રુઆરીથી આપણે સ્ટાર્ટ કરશું। આનું ટાઈમ ટેબલ હું તમને મેક્સિમમ કાલે રાત સુધીમાં પહોંચાડી દઈશ। ક્યાં? અનએકેડમીની ટેલિગ્રામ ચેનલ પર। કઈ રીતના સર્ચ કરવાનું છે? સર્ચ કરવાનું છે તમારે t.me/અભિજીતસિંહ ઝાલા, અભિજીતસિંહ જીઓ, સોરી, એક જ મિનિટ, હું તમને લખીને દઈ દઉં, abhijetsinhgeo। આ છે આપણી ટેલિગ્રામ ચેનલ। રાઈટ, અને આને તમારે ફોલો કરી દેવાની છે, જતી વખતે ફોલો કરી દેજો, અત્યારે આમાં ધ્યાન આપો। ચલો, તો જો 6ઠા ધોરણથી 10મા ધોરણ સુધીની બુક આપણે મસ્ત કરી નાખશો તમે, તો કે હા સાહેબ મસ્ત કરી નાખશું। મેં તમને કીધું કે 1 થી લઈને 31 તારીખ સુધીનું કરંટ અફેર્સ કર્યું હોય તો સારી વાત છે, નકર 4 તારીખ સુધીમાં મારે જોશે, 4 તારીખ સુધીમાં તમારે કરી નાખવાનું છે। પહેલા આપણે ઓછું કામ આપીશ, પછી ધીમે ધીમે કામ વધારતો જઈશ, ત્યાંથી આગળ વધીએ આપણે। ઓકે, વર્લ્ડ ઇન બુક્સ છે તો એમાં પણ હું તમને પેજ નંબર આપીશ કે પેજ નંબર આટલાથી આટલાની ટેસ્ટ રહેશે, પેજ નંબર 1 થી 10, પેજ નંબર 1 થી 20, પેજ નંબર એવી રીતના। ઓકે, ચલો, તો જીકે કમ્પ્લીટ થશે, જીકે સાથોસાથ તમારું કમ્પ્લીટ થશે। હવે તમને કહું, તમે યુટ્યુબમાં મને મળવા આવશો, અને તમારી પરીક્ષા આવે એની પહેલા હું તમને સંપૂર્ણ વિજ્ઞાન ગમે ત્યાંથી પૂછાય તમને આવડે એવું કરી દઈશ। શું છે આ? ફ્રી છે। ઓકે, યુટ્યુબમાં પણ આ ફ્રી છે, આ ફ્રી હશે, ફ્રીની જ વાતો વધુ થશે। ઓકે, તો વાત થઈ ગઈ આપણે વિજ્ઞાન સુધી, વિજ્ઞાનની વાત થઈ ગઈ, જીકેની વાત થઈ ગઈ, જીકેમાં શું આવી ગયું, જીકેમાં તમારું ઇતિહાસ આવી ગયું, તમારું બંધારણ આવી ગયું, જીકેમાં આવી ગયું ઇકોનોમી આવી ગયું, જીકેમાં ઘણી વાતો આવી, એ લગભગ તમારે આમાં કવર થઈ જશે। રાઈટ, મને એટલી ખબર પડે, પીટી તમે પાસ કરી જાઓ ને એટલું નોલેજ તમને આમાંથી મળી જશે, અને તમારે કરંટ અફેર્સ પર ધ્યાન દેવાનું છે, કરંટ અફેર્સ પર તમારે ધ્યાન આપવાનું છે। યુટ્યુબમાં કઈ ચેનલ છે? યુટ્યુબમાં તમે સર્ચ કરી શકો, જ્ઞાન ગુરુકુલ, GYANGURUKUL, બરાબર, જ્ઞાન ગુરુકુલ, આને તમે સર્ચ કરી શકો છો। આની વિશે આપણે જ્ઞાન ગુરુકુલમાં આજે કે કાલે લાઈવ થઈશ ત્યારે હું તમને વિસ્તૃત સમજાવીશ। ઓકે, ચલો, આ પહેલો આપણો ટાર્ગેટ છે, બાકીનો ટાર્ગેટ જે છે બાકીનો ટાર્ગેટ પછી જોશું। જો તમે જોઈ શકો છો કે સાહેબ કે જે પીટી હતી, પીટીમાં જો ભૂગોળ, ભૂગોળ ક્યાંથી કવર થશે? તમારી જે 6ઠા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની જે બુક છે એમાં, બરાબર, વિજ્ઞાન અને ટેકનોલોજી, તો સાયન્સ જે છે સાયન્સ આપણે એમાં કવર કરીએ છીએ, ઇતિહાસ તો એમાંથી કવર કરશે, વર્તમાન પ્રવાહ તમે જોવો છો, ભારતનું બંધારણ તો એમાંથી કવર થશે। ઓકે, બંધારણને અલગથી નહીં જોશું, પણ પહેલા આપણે જેને પકડ્યું છે એની એને આપણે ન્યાય આપીએ, ત્યારથી આગળ ગણિત અને રીઝનિંગ કહું તમને, અર્થશાસ્ત્ર, ઇકોનોમી પણ તમારે 6 થી 10ના ધોરણમાં જ કવર થશે, કમ્પ્યુટરનું પુસ્તક અત્યારે ચાલુ છે, પેજ નંબર 80 સુધી ગયા છીએ આપણે, બાકીના બાકી છે, ભેગા જ આવી જાઓ સાહેબ, એટલે કમ્પ્યુટરનું પુસ્તક પણ ખતમ થઈ જાય। રાઈટ, આ ખતમ થઈ જાય, મનોવિજ્ઞાનને અન્યને આપણે અત્યારે મૂકીએ છીએ, તો જો કમ્પ્યુટર ખતમ થઈ જશે, અર્થશાસ્ત્ર ખતમ થઈ જશે, ભૂગોળ ખતમ થઈ જશે, વિજ્ઞાન ખતમ થઈ જશે, ઇતિહાસ ખતમ થઈ જશે, વર્તમાન પ્રવાહ ખતમ, જીકે બધું આવી જશે, જીકે લગભગ બધું આવી જશે। ઓકે, જીસીઆરટી જે છે, જીસીઆરટી આપણે 6ઠા ધોરણ અને 7મા ધોરણની જીસીઆરટી કરાવી છે, એ આપણે બાકી છે, તો આપણે જીસીઆરટી જે છે એ જીસીઆરટી હું તમને 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની કરાવવાનો છું, એનસીઆરટી તમને 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધીની કરાવવાનો છું, પણ આ કદાચ ટાઈમ વધુ લે, તો એ કદાચ ન ભણો તો હું તમને ટાર્ગેટ આપી દઈશ, તમારે વાંચી નાખવાનું, તમે 5 ચેપ્ટર ન વાંચી શકો, તમને 5 ચેપ્ટર દિવસના આપું, 5 ચેપ્ટર ન વાંચી શકો, વાંચી જ શકો સાહેબ,
તને પાંચ ચેપ્ટર ની પાછી નોટ્સ જોઈ મારે, તમારી બનાવેલી નોટ્સ મારે જોઈ, કારણ કે તમે જે નોટ્સ બનાવી છે શોર્ટ બનાવી હશે સાવ. સમજાઈ ગયું કે ભારત વર્ષમાં એક બહુ પ્રતાપી રાજા હતો અને આ પ્રતાપી રાજા જે છે ભારતના ઉત્તર ભાગમાં આવેલા કનોજ નામના વિસ્તારનો એક રાજા હતો અને આ કનોજનો રાજા એટલે રાજા શ્રી હર્ષવર્ધન. આટલી કવિએ મોટી મોટી વાત કરી, આપણે ખાલી શું કરવાનું છે, કનોજનો રાજા હર્ષવર્ધન થાય ને, આટલું જ કરવાનું છે. એમાં બધું મોટું મોટું લખ્યું હોય તમારે ખાલી આટલું જ કરવાનું છે. કનોજના રાજા હર્ષવર્ધન જે છે એનો ભાઈ નંદીવર્ધન ને તમને ખ્યાલ છે, એનું યુદ્ધ જે છે પુલકેશિન બીજા સાથે થાય છે. એ પુલકેશિન બીજા જે છે એ આ વંશનો રાજા હતો. એ જ સમય દરમિયાન કાંચીમાં પણ એક રાજા જે છે મહેન્દ્રવર્મન અને નરસિંહવર્મન નો સમય હતો. ગુજરાત જે છે એ ગુજરાતમાં પણ મૈત્રક નામનો વંશ ચાલુ હતો. બરોબર, તો આવી રીતના તમે ડાયાગ્રામ થી એને સમજી શકો, એમાં કોઈ 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 મોટી વાત છે નહીં. તમારે જો કદાચ વિડીયો જોવા છે ઇતિહાસના તો દર્શિત સાહેબ તમને ખૂબ સારું એવું ઇતિહાસ કરાવે છે. દર્શિત સરના વિડીયો તમે જોજો, એક વખત જાજો, નો ગમે જ ન જતા હું તમને ચોખ્ખું કહું પણ ગમશે, મને ભણાવેલા છે, યાદ રાખજો એ વાત. ચલો આગળ વધીએ ત્યાંથી. સમજાઈ ગયું ને? તો તમારું બધું કવર થાય છે, તમારું જીકે તમામ કવર થયું અહીંયા. ઓકે, પછી જો હશે હવે આ મેન્સ ની તૈયારી કઈ રીતના કરશું એ પણ આપણે ધ્યાન દેશું, સાથે 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 ધ્યાન દેશું. એ જ મહત્વની વાત છે. આજથી નથી, આજથી નહીં, જુવાનસિંહ જાડેજા સાહેબ ને ઓલ્ડ લેક્ચર મસ્ત છે, આજથી નહીં, 2 ફેબ્રુઆરી જ રાખીએ બધું. 2 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરીના દિવસથી કોઈ પણ ઇંગ્લિશના 10 શબ્દો તમને મળશે. કેટલા શબ્દો મળશે? 10 શબ્દો તમને મળશે. અને ક્યાં મળશે? આપણા ઇન્સ્ટા પેજ ઉપર મળી જશે. અને આ 10 શબ્દનો મિનિંગ હશે, આ 10 શબ્દ તમે સૂતી વખતે તમારે 10 વાર જોવાના છે. એક્સરસાઇઝ એટલે આ થાય, કોચિંગ એટલે શિકાર થાય. બરોબર, એ ત્યાં લખેલા છે. સૂતી વખતે તમારા 10 શબ્દ જોઈ લેવાના છે. બરાબર, ઇન્સ્ટા પેજ નું નામ છે સ્ટડી વિથ અભિજીત સર, મારું જ નામ છે. અને કઈ નહીં સાહેબ, આ ટેલિગ્રામમાં જોડાજશો ને એટલે એમાં તમને બધું મળી જશે. ઓકે, ઇન્ડિયન જીઓગ્રાફી છાયાબેન, ઇન્ડિયન જીઓગ્રાફી આપણે પ્લસમાં જે જીપીએસસી ની કમિટમેન્ટ છે એ તો છે જ. બરાબર, અહીંયા તમારી કમિટમેન્ટ સાથે સાથે જે વારસાની છે એ પણ છે જ. આ તમારું ડીવાયએસઓ આવશે એની પહેલા મારે કઈ રીતના પૂરું કરવું ને એ મારા પર તમે મૂકજો, એ તમે ઉપાધિ કરતા નહીં થતા. બરાબર, બિંદાસ થઈ જાઓ, તમે મારા પર ભરોસો રાખ્યો છે એ હું પૂરું કરીશ. ઓકે, કદાચ એટલે જ તે વાળ ઓછા થવા લાગ્યા છે, કેટલા એટલે જ તે સૌથી વધુ કમિટમેન્ટ હું જ દેતો હોઈશ, ઘણા પૂરા નથી પણ થતા એવું નથી. કારણ એ હોય છે કે એક જ શરીર છે એટલા માટે, રાઈટ. તો જો બાકીનું આખું લિસ્ટ જે છે એ લિસ્ટ અહીંયા મેં તૈયાર કરીને રાખ્યું છે કે ભૂગોળ છે તો લુસેન્ટ જીકે જે છે એ આપણે કરી શકાય, રાઈટ, ઇતિહાસ અને ભૂગોળના તથ્યો કરી શકાય. જો કદાચ તમારે બુક કર્યું હોય તો વર્લ્ડિંગ બોક્સની બુક સારી છે ભૂગોળની, મને આજ દિવસ સુધી સારી લાગી હોય એવી. સહજાદ સાહેબ કાજી સાહેબની બુક પણ ખૂબ સારી છે, ભારત અને બંનેની. સામાન્ય વિજ્ઞાન ધોરણ 5-10ની વિજ્ઞાનની પુસ્તક વાંચી નાખો, કાંઈ ન ઘટે. તમારે એક પુસ્તક લેવું છે તો અભયમ એકેડમીનું પુસ્તક તમે લઈ શકો. કેનું? અભયમ એકેડમીનું. બાકી મેં તમને કીધું 2 તારીખથી યુટ્યુબમાં આપણા લેક્ચર ચાલુ થાય છે, એમાં બધું કવર થશે. ગણિત, તો ગણિતમાં ફરી એક વખત તમને ખ્યાલ છે જીગાભાઈ જાયગા છે, 5મા ધોરણથી 9મા ધોરણનું પુસ્તક વાંચવું જરૂરી છે, રાઈટ. આ કરવું જરૂરી છે, હું એમ કહું ફરજિયાત કરવું જોઈએ. બાકી નીરજ ભરવાડ સાહેબની ગણિતની બુક, બરોબર, તાર્કિક ગણિતની બુક, બે બુકો જે છે એ બે બુકો વસાવી શકો છો. અને વર્તમાન એક એકેડમી છે એમ ત્યાં સાહેબ ભણાવે છે, મેં તમને કીધું, હવે તમે ઓળખી ગયા. મારા બહુ સારા એવા મિત્ર તો છે જ, પણ મારા સાહેબ પણ છે, અક્ષય સર પણ સારું કરાવે છે. ત્યારબાદ આગળ જઈએ, ગણિત અને રીઝનિંગ જે છે એ પ્રેક્ટિસ, તો હમીર ભરવાડ સાહેબની બુક જે છે એ પણ સારી છે. મેં તમને અલગ અલગ મેરેથોન સેશન પણ કીધા, કઈ મેરેથોન સેશન એટલીસ્ટ કરી નાખો, બીજું કાંઈ ન કરો, મેરેથોન સેશન કરો. ઓકે, કયા કયા મેરેથોન સેશન છે ફરી એક વખત તમને કહી દઉં છું, અહીંયા લખી ન શકાય પણ છતાંય આપણને ક્યાં કોઈ વાંધો છે. જીપીએસસી ઓનલાઈન જે છે, જીપીએસસી ઓનલાઈનમાં વિકાસ સાહેબનો અને એક બીજા સાહેબ છે વિશાલ સાહેબનો, વિશાલ ખોડીપાર સાહેબનો, આ બંનેના વિડીયો છે, 8-8 કલાકના વિડીયો છે, રાઈટ. પછી તમને કહું, ભારત એકેડમી છે ને, ભારત એકેડમી, અને એ ભારત એકેડમીમાં પણ તમને હમીર સાહેબ જે છે, હમીર સાહેબના વિડીયો તમને 8-8 કલાકના વિડીયો જોવા મળશે. એ વિડીયો જોઈ લેવાય, અને લગભગ 122-123 કે 127 જેટલા સમ કવર કર્યા છે, એમાં લગભગ બધી રીતો જે છે એ રીતો આવી જતી હોય છે, રાઈટ. તો શું કરાય? પહેલા તો એક વસ્તુ ગમે ત્યારે હળી કરી લેવાય, આખો વિડીયો જોવાના સંકલ્પ સાથે બેસી જાઓ, 8 કલાક તમારી પૂરી દેવાની દિવસથી બેસી જાઓ, રાઈટ.
એક વખત કહેવાય કે હું તો કહું બીજી વખતે એને એ આઠ કરો, ત્રીજી વખતે એને આઠ કરો, 5 દિવસ આની પાછળ પડી જાવ તો ઋતુ ગોખાઈ જાય, ઋતુ ગોખાઈ જાય, રાઈટ? ચલો ઓકે. હવે આપણે કહી દઉં કે આજે રાત્રે નહીં, હજી આપણે 2 દિવસ વિલંબ કરીએ છીએ, બાકી અમારા છોકરાઓ તૈયાર જ છે, બધાએ ક્વેશ્ચન બનાવીને જ રાખ્યા છે, પોલ બનાવીને જ રાખ્યા છે, બસ ખાલી તમને દેવાના જ છે. પણ એનું હું તમને ટાઈમ ટેબલ આપીશ કે આપણે કઈ રીતના કયો વિષય પહેલા લેશું, કયો વિષય પહેલા, કયો વિષય પછી લેશું, એનું મસ્ત એવું ટાઈમ ટેબલ મને વિચારી, અડધી કલાક કલાકનો મને ટાઈમ મળે ત્યારે હું વિચારીને તમને બનાવીને આપું, રાઈટ? ઇંગ્લિશની વોકેબ્યુલરી માટે હું તમને કહું છું, દેસાઈ ચેતન સોનક સાહેબના વિડીયો બહુ સારા છે, બહુ સારા વિડીયો બનાવ્યા સાહેબે, રાઈટ? જીપીસી ઓનલાઈનમાં પણ છે, આપણામાં પણ પ્લસમાં છે, અને પ્લસ તમારે પરચેસ કરવું હોય તો યાદ રાખજો, જો તમારે મારો સાથ જોઈએ છે તો તમારે કોડ યુઝ કરી નાખવાનો AZ10, રાઈટ? AZ10 તમારે કોડ યુઝ કરી નાખવાનો છે. ઓકે ચલો, સોનક સાહેબ મસ્ત કરાવે 100%, બરાબર? અને ઇંગ્લિશ માટે મનીષ સાહેબ પણ ખૂબ સારું કરાવે છે, જોન મેડમ પણ ખૂબ સારું કરાવે, શિક્ષકો સારું જ ભણાવતા હોય, રાઈટ? ચલો, ગોલ્ડન MCQની બુક પણ સારી છે. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો, આ બધું આપણે પાછી ભણી ગયા છે. ગુજરાતી વ્યાકરણ તમારે કામનું નથી, બરાબર? ગુજરાતી સાહિત્ય તમારે કામનું નથી, હું તમારે એ નથી કરવાનું. અંગ્રેજી વ્યાકરણ પણ તમારે કામનું નથી, ભારતનો બંધારણ કદાચ યુવા ઉપનિષદ કરી શકો, બરાબર? ત્યારબાદ આ બાકીના જે વિષયો જે છે એ બાકીના વિષયો શું કામ સાથે રાખ્યા છે કે તમને મેઇન્સ સુધી તમારે આ પીપીટી PDF તમારે ફોલો કરવી હોય તો તમે ફોલો કરી શકો, રાઈટ? ચાલો તો આઈ હોપ કે એટલીસ્ટ ખબર પડી કે શું કરવાનું છે. હા કે નાનો જવાબ, ખોટું ન બોલતા હે ને? આપણને એમ થાય પરીક્ષા આવે ને વાંચવા બેસી જાય, પાછો મૂક દે, પાછો બીજો વિષય ઉપાડી, એવી રીતના નહીં. સાહેબ એનું ટાઈમ ટેબલ બનાવો, એ ટાઈમ ટેબલ પ્રમાણે હાલો. મેં તમને કીધું તમારે 120 દિવસ દેવાના છે, 4 તેરીને 12, 4 મહિના તમારે મને દેવાના. તું મુજે 4 મહિના દો, હમ તુમે નોકરી દેંગે, રાઈટ? ચલો, અને આમાં મેં જો કીધું છે કે આમાં લગભગ જે મારા ટાસ્ક છે એ ફ્રીમાં હશે, ઓકે? એટલે આંગળી ચીંધતા પહેલા એકવાર વિચારજો કે શું કરી રહ્યો છું. ઓકે ચલો, ફરી આજે રાત્રિના 10 કલાકે મળીએ છીએ. આ 10 થી 12 વાગ્યા સુધીનો લેક્ચર છે, બધા છોકરાઓને એકદમ હાગમટે આમંત્રણ આપું છું, અને બધાએ આવી જવાનું છે સ્પેશિયલ માટે. જે આપણું 2 દિવસથી અટકી પડ્યું છે, 2 કલાક લેવા પડશે કે નહીં મારે? તમે કદાચ 2 કલાક નો ભણ્યા હોય, 2 દિવસ નો ભણ્યા હોય, તમે જતું કરો, હું તો ડબલ ભણાવી દઉં, આ મારો નિયમ છે. એટલે આજે આમાં, અને આમાં જે પહેલા નંબર પર આવશે, આમાં જે બીજા નંબર પર આવશે, આ બંનેને અનએકેડેમીના સબસ્ક્રિપ્શનમાં મારા તરફથી થોડીક હેલ્પ મળશે, રાઈટ? એ શું છે એ આપણે પછી ટેલિગ્રામ પર વાતો કરી લેશું, રાઈટ? તમે પહેલા બીજા નંબર પર આવો, પછી તમારે મને મેસેજ કરવાનો. ચલો ડન, મળીએ તો એક ઉમંગ ઉત્સાહ સાથે, મસ્ત રીતના મહેનત કરી લઈએ, અને ફરી એક વખત ફતેહ કરવાનું છે એ જ સંકલ્પ સાથે. આ શંખનાદ વાગી ગયો છે, મહેનત કરવી છે સાહેબ, બાકી કઈ નહીં, બરાબર ને? લોકો વાતો કરશે, મારે મહેનત કરવી છે. સારા પુસ્તકોને બાજુમાં રાખો, અને હંમેશા સારા વિચારો જે છે સારા વિચારોને બાજુમાં રાખો. તમારા મા બાપ જે છે એના મોઢાને યાદ કરો, એને તમે જોશો ને એટલે તમને ઇન્સ્પિરેશન જ મળશે, એમાંથી તમને નેગેટિવિટી નહીં મળે, સમજાઈ ગયું? એમાંથી તમને ઇન્સ્પિરેશન જ મળે. જો તમારા મા બાપ છે, તમારા વડીલ છે, તમારી આજુબાજુ હોય, તમને એમાંથી ઇન્સ્પિરેશન જ મળે, તમને એમાંથી નેગેટિવિટી ક્યારેય ન મળે. જો નેગેટિવિટી મળે છે તો તમે ક્યાંક ખોટી ખોટી જગ્યાએ જઈ રહ્યા છો, એના માટે, એના 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 ફેસ માટે. એના માટે આપણે ટફ બનતા હોઈએ છીએ, બહુ ટફ હોય છે, થોડાક નરમ પણ બનો. ચલો ડન ભાઈ, મળીએ પછી 10 વાગ્યા, ભૂલતા નહીં, ફરી એક વખત કહું છું. અને એની લિંક જે છે ટેલિગ્રામ પર મૂકી દઉં છું, અહીંયા આ લિંક ક્લિક કરી ટેલિગ્રામમાં જોડાઈ જાઓ જલ્દીથી. ભાઈ જય હિન્દ, જલ્દીથી જોડાઈ જાવ એટલે હું જાઉં છું. 3 ગણું એટલે એક સાથે બધા લિંક પર ક્લિક કરો,